ભગવદ્ કથામાં ઉપસ્થિત આપ સૌ શ્રોતાઓના અંતઃકરણમાં સાક્ષી સત્તારૂપે વિરાજમાન એ પરાત્પર બ્રહ્મ શ્રી કૃષ્ણની ચેતનાને અહીંથી મારા નમન. હે જન્મે જય રાજા, જડ ચેતન અને સમગ્ર જીવ સૃષ્ટિ જેના અધીન છે, સ્વતંત્ર નથી એવા ભગવાન છે, જેની પરમ સ્વતંત્રતાના આધારે આખું એ જગત ચેષ્ટા કરી રહ્યું છે. અહીંયા કોઈ પણ જડ વસ્તુ અને ચેતન થઈને દેખાતી આ પરા પ્રકૃતિ રૂપ જીવ, ચાહે તે કીડીનો હોય કે બ્રહ્માનો હોય, સંપૂર્ણ રીતે સ્વતંત્ર નથી. એ જે સત્તાને આધીન છે તેવા નારાયણ છે. આખું એ જગત જેનાથી સત્તા પ્રેરણા સ્ફૂર્તિ પામીને ચેષ્ટા કરી રહ્યું છે, સ્વયંમાં એકમાત્ર તે પરમની સત્તા બનેલી છે. જેમ કોઈ પૂતળીને નચાવવા વાળો હોય તે રીતે સૂત્રધાર હોય પૂતળીઓને નચાવનારો, એમ ભગવાનનું એક નામ સૂત્રધાર છે. સૌ કોઈને નચાવનારા જેની ચેષ્ટાથી આખું એ જગત ક્રિયા કરી રહ્યું છે. બ્રહ્માના હૃદયમાં સંકલ્પ માત્રથી જ્ઞાન દઈ દેનારા, વિષ્ણુના હૃદયમાં પણ સત્તા સ્ફૂર્તિ રૂપે રહેલા અને શિવની પણ સંહારની પ્રેરણાને સત્તા પૂરી પાડનારા, આ બધાના અભાવમાં પણ શેષ રૂપે રહે છે. માટે એ પરમ પુરુષોત્તમનું નામ એક શેષ પણ પાડવામાં આવ્યું છે, જેનો બાદ થતા 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 આગળ બાદ થઈ શકતો નથી. તેવા પરમાત્મા કદી પણ ઇન્દ્રિયોનો વિષય થઈ શકતા નથી. સંપૂર્ણ બધાનો આધાર અને અધિષ્ઠાન જેમ કરોડિયો પોતાના મોઢામાંથી જાડું બહાર કાઢે છે હે જન્મે જય રાજા, એ જ રીતે આખા જગતને રમત રમતમાં પોતાનામાંથી બહાર કાઢે. કરોડિયો તે જ જાળામાં રમે અને પાછો તે જાળાને ગળી જઈને પોતાના ઉદરમાં લીન કરી દે છે. એ જ રીતે આખા જગતના અત્યંત અભાવમાં આખું જગત પોતાના એ સ્વરૂપમાં લીન કરીને શેષ માત્ર રહેનારા પ્રકૃતિ થી પરે અને આ જીવ રૂપ પુરુષ થી પણ પરે તેવા પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ છે. જે નિર્ગુણ છે, જેમાં માયાના ત્રણ ગુણોનો સદંતર ભાવ છે. માયાના ગુણ એને કહેવામાં આવે હે પરીક્ષિત રાજા, જેમાં વિકાર થતો હોય, પરિવર્તન થતું હોય, જેમાં વિકાર થતો હોય, જેમ દહીં મૂક્યું હોય બા અને સવારે દૂધ મૂક્યું હોય અને સવારે દહીં થઈ જાય, આને કહેવાય વિકાર. આવો ફેરફાર જ્યાં પણ જોવામાં આવે છે એ બધાય ગુણ માયાના છે. માયાના ગુણ એ વિકારવાળા છે, પરિણામી છે, ભાવા અભાવવાળા છે, આવવા જવાવાળા છે. એ પરમાત્મામાં માયાના ગુણ નથી, પણ પરમાત્મામાં કેટલા ગુણ સદાના માટે વિદ્યમાન રહે છે. જે માયાના ગુણ નથી તે છતાંય તેમાં કેટલા ગુણ સદાના માટે વિદ્યમાન રહે છે, એ જ ગુણનો આશ્રય લઈને એ જ ગુણની સંપૂર્ણ અભિવ્યક્તિ કરવા માટે ભગવાન પોતાની વ્યાપકતાને જેમની તેમ રાખીને એક દેશીય રૂપે પ્રગટ થાય છે, એને હે જન્મે જય રાજા અવતાર તરીકે ઓળખવામાં આવે છે. એવા ભગવાન નિર્ગુણ પણ છે, નિરાકાર છે અને સગુણ થવાની શક્યતા સંભાવના ધરાવે છે. નિર્ગુણ છે, નિરાકાર છે, સૌ કોઈના આત્મા છે, જગતના દ્રષ્ટા છે, જોનારા છે, જેની સાક્ષી સત્તામાં જગતનો ભાવાભાવ થાય છે, તે જ પરમાત્મા ભક્તોના પ્રેમવશ થઈને બધાય ગુણોની અભિવ્યક્તિ કરવાને માટે કરીને સગુણ સાકાર પણ થાય છે, તે જ શ્રી કૃષ્ણ છે. અને આવી ભગવાનની નિત્ય લીલા છે. જગત પણ ભગવાનની જ એક ચેષ્ટા છે.
અને તેવા નિર્ગુણ નિરાકાર પરમાત્મા ક્યારેક માયાને વશ કરીને, માયાને વશ કરીને, માયાને વશીભૂત થઈને આવે, માયાને વશવર્તી થઈને આવે, તે બધાય જીવ છે. પણ માયાને જે વશ કરીને આવે તેવા ભગવાન છે, શ્રી કૃષ્ણ છે. આ જગતમાં એ પરમ પરમાત્મામાં રહેલા તમામ ગુણો જ્યારે અભિવ્યક્ત થાય છે, જે માયાના ગુણો ન હોવા છતાં પણ પરમાત્મામાં સદાના માટે વિદ્યમાન રહે છે, તેવા ગુણો જ્યારે અવતાર કાળે ભગવાનનો અવતાર થાય છે, તેવા ગુણોનો આશ્રય શ્રીહરિ છે. અને એટલે જ ભગવાન સગુણ સાગાર પણ થઈ શકે, નિર્ગુણ નિરાકાર પણ છે. પણ જે તત્વથી પોતાની હૃદય ગુહામાં આ દેહરૂપી અસ્થિનાપુરમાં જેને અનુભવી લે છે, જગતમાં અત્ર તત્ર સર્વત્ર અનુભવી લે છે, એ ભગવાન ના સમગ્ર રૂપ, સમગ્ર ઐશ્વર્ય, સમગ્ર ગુણ, સમગ્ર સ્વરૂપનું વર્ણન કદી પણ વાણીથી થઈ શકતું નથી. જેટલું પણ વાણીથી વર્ણન થવા જાય એ વાણીમાં કોઈ મર્યાદા છે. જેમ તમે ગોળ ખાધો હોય અને ગોળ કેવો કે ગોળ ગળ્યો, પણ ગળ્યો કેવો એમ કોઈ પૂછે બા, તો હવે વાણીનો મર્યાદા આવી ગઈ છે. ગળ્યો કેવો એ કહી ના શકાય, ગોળ તમને ખવડાવી શકાય ફુવા સાહેબ, પણ ગોળ ગળ્યો કેવો આ કહી ના શકાય. અને તોય કેવું હોય તો પછી ઉપમા આપીને કેવું પડે કે ગોળ ગળ્યો મધ જેવો, ગોળ ગળ્યો દ્રાક્ષ જેવો, આમ જેવો કઈને વાત કરવી પડે. એમ ભગવાન કેવા, યતો વાચો નિવર્તંતે અપ્રાપ્ય મનસા સહ, કેવા કઈનું વર્ણન કરવા જાઉં ત્યારે વાણી એકદેશીય બને છે. આવા કહું તો એની સાથે એક પ્રશ્ન ઉભો થાય, આવા નહીં, આવા કો એટલે આવા નહીં એવું વાણી વર્ણન કરી જ દે. અને એટલા માટે વાણીની મર્યાદા છે, ભગવાન પૂર્ણ હોવાથી જ્ઞાન અજ્ઞાન વિજ્ઞાતેન તમામ વિરોધ ધર્મનો આશ્રય હોવાથી, સારું ખોટું નરસું અને માયા જે ચિત્ર વિચિત્રતા બતાવી રહી છે એ કશું એ ભગવાનના બહાર નથી, ભગવાનથી અતિરિક્ત નહીં હોવાથી વાણી કેવી રીતે કહે ભગવાન આવા. જે કે એ એકદેશીય વર્ણન હોય છે. અહીંયા મને એક પ્રશ્ન પણ પૂછ્યો છે, હું એના આગળ પણ બોલ્યો છું ક્યાંક. આ કઠોપનિષદનો મંત્ર છે જેણે મને પૂછ્યો છે, અને દેશનો ઋષિ કહી રહ્યો છે, યમ નચિકેતાને કહે છે ભગવાન કેવા છે, હું બોલ્યો છું હમણાં જ ક્યાંક. અંગુષ્ટવાત્ર પુરુષ જ્યોતિરિવા ધૂમક, અને આપણો વેદ છે ભગવાન કેવા છે, અંગુષ્ટ માત્ર પુરુષ. એટલે બેને એવો પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનમાં કોઈ પરિમાણ છે અંગૂઠા જેવડા, અંગુષ્ટ માત્ર પુરુષ અને જ્યોતિ સ્વરૂપ છે, પણ એ જ્યોતિ પણ કેવી, ધુમાડા રહિત જ્યોતિ છે. આ બધા ભગવાનને આપેલી ઉપમાઓ છે. વેદ કહે છે અંગુષ્ટ માત્ર પુરુષ, એટલે આનો અર્થ આપણે એવો કર્યો, અંગૂઠા જેવડા, અંગૂઠા જેવડા નહીં બા, અંગુષ્ટ માત્ર પુરુષ. કઠો ઉપનિષદ એના રૂપમાં બહુ સમજવા જેવું ઉપનિષદ છે. કદીક ને મોકો મળ્યો તો કહીશ, પણ અત્યારે આ શ્લોક કહું છું ખાલી. અંગુષ્ટ માત્ર, અંગુઠા જેવડા નહીં, જેને પણ પૂછ્યું છે ભગવાન અંગુઠા જેવા છે એમ ઋષિ કહે છે. આ હાર મારે પકડવો છે, પકડવાની આંગળીઓ જ છે આ હારને, પણ અંગુઠા વગર કેવી રીતે પકડે બા. દાળ ભાત મારે ખાવો છે, મારે આંગળીઓથી જ ખાવાનો તો છે, પણ અંગુઠો ના હોય ને દાળ ભાત ખાવો હોય તો કેવી રીતે ખાઉં.
અને એ અંગૂઠા જેવા છે, જ્યારે પ્રકૃતિના કારણ રૂપ એ પોતે હોય ત્યારે જ આ ઉત્પત્તિ સ્થિતિ લય જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુરિયા, ઉત્પત્તિ સ્થિતિ લય અને પ્રાજ્ઞ ચાર અંગો વાળી પ્રકૃતિ જેના હોવાથી ક્રિયા કરી રહી છે. જે ક્રિયામાં સક્રિય ભાગ તો નથી લેતો અંગૂઠો તો ક્યાંય, પણ એ ના હોય તો આંગળીઓનું કોઈ મૂલ્ય પણ નથી. બા અંગુષ્ઠ માત્ર પુરુષ અને અંગૂઠા જેવડા નહીં. આ મંત્રમાં એમ નથી કહેતો કે ભગવાન અંગૂઠા જેવડા છે, અને અત્યાર સુધી એના અર્થ આવા થયા છે કે અંગુષ્ઠ માત્ર અંગૂઠા જેવડા ભગવાન હૃદયમાં છે અને બધા આંખો બંધ કરીને જોવે છે. જેવડા નહીં ફૈબા, જેવા. અને જેવા છે જેના વગર પ્રકૃતિ તો છે પણ જેના વગર કશું નથી. જેના વગર આખી જળ પ્રકૃતિ બિલકુલ નિશ્ચેષ્ટ અને ચેતન તન છે. મહદ બ્રહ્મ મમ યોની બીજપ્રદ અહમ પિતાહા, અને તેવા ભગવાન છે અંગુષ્ઠ માત્ર પુરુષ. અને બા બપોરે દાળ ભાત બનાવ્યો હશે અને અંગૂઠાનો ઉપયોગ કર્યા વગર કરજો, ખાજો. અને જ્યારે સર્જન કાળે આવે છે ત્યારે પ્રકૃતિની સાથે થઈ જાય છે, તોય પ્રકૃતિથી નિહારો છે. ઉત્તમો પુરુષો અન્ય મહાભારત શરક્ષરવાણી ભૂતાની અક્ષર કુટસ્થ ઉચ્યતે. ઉત્તમો પુરુષો અન્ય અક્ષર અને અક્ષરમાં વેચાયેલી પ્રકૃતિથી હું ઉત્તમ પુરુષ તો અન્ય જ છું. પણ કે કામ શું કરો છો ભગવાન? મૈયા દક્ષેણ પ્રકૃતિ, મહાભારત મૈયા દક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. અને મારી અધ્યક્ષતામાં આખી પ્રકૃતિ જળ પ્રકૃતિ નર્તન કરી રહી છે. તેવા ભગવાન છે બા નારાયણ છે, જ્યોતિ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. અને જ્યોતિરિવા ધૂમક, જેમાં એના શુદ્ધ સ્વરૂપમાં માયાનો લેશ માત્ર પડછાયો નથી. માટી વગર કદી ઘડો ના રહી શકે બા, પણ ઘડા વગર તો માટી રહે. સોના વગર દાગીનો ના રહી શકે, પણ દાગીના વગર સોનું તો રહે. એમે પરણ પુરાણ પુરુષોત્તમ અસ્તિત્વ વગર આ જગતને જન્માવનારી વ્યક્ત અવ્યક્ત આદિની પ્રકૃતિ ના રહી શકે, આ કશુંય ના રહી શકે. પણ એના કારણરૂપ પરમાત્મા તો તેના વગર પણ છે. જ્યોતિરિવા ધૂમક, માયા રહિત આ ધુમાડો એટલે એવી માયા. ક્યારેક ને જ્યોતિમાંથી ધુમાડો નીકળે છે, આ જ પ્રકૃતિ ધુમાડા રૂપ આખું જગત નીકળે છે. પણ ક્યારેક આ ના હોય તો એ જ્યોતિ રીવા. અને એવા પરમાત્મા જેના જોવામાં આવી જાય બા, એવા પિંડ રે બ્રહ્માંડ થી પર છે ગુરુજી રે મારા, એનો રે દેખાડું તમને દેશ. અને સદગુરુ મળે જ્યારે ત્યારે જોવાનું એમની પાસેથી આ છે. અને ગંગા સતી જોને એમ કરી બોલિયા પાનબા, ત્યાં નહીં માયા લવ લેશ. જ્યોતિરિવા ધુમક, ધામના સ્વેન સદા નિરસ્ત કોકમ. એક એવો પ્રદેશ જ્યાં દ્વૈત સંભવતું નથી, માયા સંભવતી નથી, દ્વૈત સંભવતું નથી. જ્યોતિરિવા ધુમક, એવા ભગવાન ત્યાં નહીં માયા લવ લેશ.
એવા ભગવાન છે. એ ભગવાનના શુદ્ધ સ્વરૂપને મહાભારતમાં હસ્તિ કહે છે, હસ્તિ. અને હસ્તિનાપુર બને એ માયા વિશિષ્ટ પ્રતિબિંબ છે ભગવાનનું બસ. પણ આ માયા ના હોય ત્યારે તે તો હસ્તિ સ્વરૂપે છે, અને એમાં પેસી જવાનું નામ શાંતિ પર્વ છે. અને એમાં કોઈ જતો રે, એમાં જઈને જોઈ લે કે જવાનો કોઈ ઉપાય છે. કદાચ ને કહેવાતું હોય વખતે વીજળી જેટલો ચમકારો થઈ જાય બા, વીજળી ના ચમકારે મોતીડા પાનબા અચાનક અંધારા થાય જોત રે જોતામાં દિવસો વયા રે ગયા રે બ્રહ્માંડ થી રે પર છે ગુરુજી મારા એનો રે દેખાડું તમને ગંગાર સતી ઉતારી દીધો છે જ્યોતિરિવા ધુમકઃ ત્યાં નહિ માયા લવલેશ. આ બધી જોઈ ગયેલાની વાતો છે, નહીં તો અક્ષર જ્ઞાન ગંગા સતી પાસે ક્યાં છે? અને આ સીધે સીધો કઠોપનિષદ નો મંત્ર છે, ત્યાં નથી માયા લવલેશ. અને જોયા વગર જેને જેને વ્યાખ્યાઓ કરી છે એના ભાષાંતરો આવા જ કર્યા છે કે અંગૂઠા જેવડો ધુમાડા વગરનો. કઠોપનિષદ કદી ભણવાય ગઈ નથી. અમરેલી થી આગળ શિક્ષણ હતું જ નહીં ગાયકવાડી સરકારમાં. અમરેલીના ખાંભા આવ્યા ત્યાં ગાયકવાડ સરકારો પૂરી થઈ જતી હતી, અને ફરજિયાત શિક્ષણ નહીં એવી જગ્યાએ જન્મેલી આ ગંગા સતી. એના ગુરુનાથ હતા રામનાથ રામતવન, અને જેણે ગુરુના વચને પ્રકાશ કર્યો હશે, જેણે અજવાળા તે ભાળ્યા હશે, જોયા હશે. પરમાત્મા કદી પણ અનુમાનનો વિષય નથી, તે તો જોવાનો વિષય છે. જોવું નામ અનુભવવું. અને તે જોવા માટે અનુભવવા માટે તો મહાભારતની કથા છે. અને હે જન્મે જય રાજા રાજસૂયની તે સભામાં શિશુપાલનું માથું કપાઈ ચૂક્યું છે. અને શિશુપાલને બા મારતા પહેલા ભીષ્મ કેવું વર્ણન ભગવાનનું કર્યું છે, કેવું પ્રવચન કર્યું છે સાંભળી લે.
ચેદી રાજ શિશુપાલ અને આ સભામાં બેઠેલા બધાએ કૃષ્ણ અમારા સુહૃદ છે અને પાંડવોના મિત્ર છે એટલું માનીને માત્ર એમને અમે આ સભાના ઈષ્ટ અને શિરમોર નથી બનાવ્યા. આખા મેં બ્રાહ્મણો પાસે, બ્રહ્મનિષ્ઠો પાસે અને જ્ઞાન વૃદ્ધ પુરુષો પાસે સાંભળ્યું છે કે આ કૃષ્ણ કોણ છે. અને આખાએ મહાભારતના રણમાં બે પાંચ માણસો એવા હતા જે કૃષ્ણને જાણતા હતા. એક તો આ અર્જુન જાણે છે, યુધિષ્ઠિર થોડું થોડું જાણે છે, સંપૂર્ણતઃ જાણનારા વિદુર અને ભીષ્મ છે, દ્રોણ પણ જાણે છે પણ થોડું થોડું જાણે છે. એનું જ્ઞાન એને આડે આવે છે, કોક વાર જાણી જાય છે, કોક વાર આપણા જીવી દશામાં. સંપૂર્ણપણે જાણનારા ભીષ્મ હતા, ભગવાનને સગુણ અને નિર્ગુણ રૂપે. અરે મૂર્ખ શિશુપાલ જાણી લે આટલા ગુણો આ દેવકીના પુત્રમાં નિત્ય વિદ્યમાન રહે છે. દાનમ દાક્ષ્યમ, આટલા ગુણ બતાવ્યા છે બાર, ભગવાનમાં નિત્ય વિદ્યમાન રહે છે. મહાભારત ભીષ્મ બોલી રહ્યા છે. દાનમ દાક્ષ્યમ શ્રુતમ શૌર્યમ રીમ કીર્તિમ બુદ્ધિરુત્તમમ. આટલા ગુણ નિત્ય વિદ્યમાન રહે છે. વિનયમ શ્રીમ ધૃતિમ તૃષ્ટિમ પુષ્ટિમ અચ્યુતમ. પંદર દિવસ બોલાય એવું છે ખાલી આટલા ગુણોમાં જ ભગવાનના. પકડી રાખનારો શોખ છે સભા પર. ભગવાનમાં આટલા ગુણો નિત્ય વિદ્યમાન રહે છે. દાનમ, જોજો દાન આપણે ચેષ્ટાથી કરવું પડે છે. ભગવાનમાં તે ગુણ નિત્ય વિદ્યમાન છે. કૃષ્ણના આખા ચરિત્રમાં જોઈ લો. મગધ નરેશની જીતેલી પૃથ્વી છે અને એક ક્ષણમાં એના મગધ નરેશના પુત્ર સહદેવને બેસાડી દીધો છે. દાનમ, કેટલાક ગુણ અર્જિત કરેલા હોય બા અને કેટલાક સહજ હોય. અને સહજ ગુણમાં જોજો આપણને દાન કરવું ગમે, કોને ના ગમે, પણ ઘણી તાકાત પડે. દાન આપણો સહજ ગુણ નથી, ઘણી તાકાત પડે, મહેનત પડે. પણ હે શિશુપાલ, આટલા બાર ગુણો આ કુંતીના પુત્રમાં નિત્ય વિદ્યમાન રહે છે. એમને બાર દેખાયા, બાકી તો કેટલા અગણિત ગુણો હોય, પણ જે જેના માપમાં આવે. દાનમ દાક્ષ્યમ, દાક્ષ્યમ એટલે ચતુરાઈ, અને જેની ચતુરાઈમાં શકુની જેવા પાછા પડી રહ્યા છે. દાનમ દાક્ષ્યમ શ્રુતમ, આપણે એક બહુ સારો શબ્દ આવ્યો, બહુ શ્રુત. અને જો આમનામાં ગુણ છે સાંભળવાનો ગુણ, આ બહુ મોટો ગુણ, બોલવાના ગુણને મોટો નથી ગણ્યો, ભલે વ્યાસપીઠ ઉપરથી બોલતા હોઈએ, સાંભળવાનો ગુણ બહુ મોટો છે શ્રુતમ. અને બધાને સાંભળી શકે છે કૃષ્ણ, ગાળો દીધી છે તોય આમના આમ સાંભળી રહ્યા છે શ્રુતમ. આ બહુ મોટો ગુણ બા માણમાં માણસમાં આવે તો સાંભળતા શીખવું એ. અને કૃષ્ણ જેવા ઉત્તમ વક્તા પણ કોઈ નથી. ઉત્તમ વક્તા એ જ હોય જે ઉત્તમ શ્રોતા હોય. મોટા ભાગે જોજો જે બેરા હોય બોબડા હોય, બાળકો બા બેરા બોબડા, જન્મથી જે બેરા હોય એ બોલી ના શકે. શ્રુતમ આ બહુ મોટો ગુણ છે. આપણે બધાને બોલતા બોલવાની બહુ ઈચ્છા, બોલતા ઘણું સારું આવડે, પણ સાંભળવામાં આપણે ઘણે કાચા બા. શ્રુતમ, અને હાથી જેવા જેના કાન હોય, જોજો આ કૃષ્ણના હાથી જેવા કાન છે. નહીં તો ભરી સભામાં અગ્ર પૂજા થઈ રહી છે અને બધાએ રાજાઓ અગ્ર અધ્યક્ષ બેસાડી દીધા છે અને તે ભરી સભામાં જેમ તેમ બોલ્યો છે. 100 નહીં 1000 ગાળો બોલી ચૂક્યો છે પણ ચૂપચાપ બેઠા છે.
दानं दाक्ष्यं श्रुतं એ શ્રુત એમનો ગુણ છે. શાસ્ત્રજ્ઞ એક સૂત્રો અર્થે એવો પણ થાય બહુ શ્રુત હોય શાસ્ત્રજ્ઞ ભગવાનમાં ગુણ નિત્ય વાદ્યમાન રહે છે. શ્રીમ શૌર્યમ હ્રીમ સુરવીરતાનું તો પૂછવું શું છે. હ્રીમ હ્રીમનો અર્થ થાય લજ્જા. એક અર્થ એવો પણ થાય અશુભ વિમુક્તા. જેટલું પણ આ જગતમાં અશુભ છે તેનાથી એની વિમુક્તા બનેલી છે ભગવાન કૃષ્ણની. શૌર્યમ રીમ કીર્તિમ બુદ્ધિરુત્તમમ અને ઉત્તમ બુદ્ધિ વિનયમ વિનયમ ધૃતિ તૃષ્ટિ પુષ્ટિ ચ અચ્યુતા. ધૃતિ આ ગુણ છેલ્લો આવ્યો બા ધીરજ. અને જોજો સામાન્ય માણસો આપણે બધા આ ગુણોથી ક્યાંક ને ક્યાંક ઓછા છીએ. ધૃતિ ધૈર્ય એક ક્ષણમાં મારી શકતા હોય જેને એની 100 ગાળો ખાય આનું નામ જ ધૃતિ છે. એક ક્ષણમાં મારી શકે છે પણ 100 ગાળો ખાઈ શકે છે. ધૃતિમ તૃષ્ટિમ તુષ્ટિમ એટલે એક પ્રકારનો સંતોષ. અને જે તુષ્ટિનો ગુણ ધરાવતો હોય એ જ બીજાને પુષ્ટ કરી શકે પુષ્ટિ કરી શકે બીજાની. અને જોજો એવા માણસો પાસે આપણને બેસવું ગમે છે માં જેની હાજરી જેનું બોલવું જેનું ચાલવું જેનું વ્યક્તિત્વ આપણને પુષ્ટ કરી શકે. આપણને પુષ્ટ એ જ કરી શકે જે પોતે તુષ્ટ હોય. સંતુષ્ટમ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચયા. એક પ્રકારની બુદ્ધિમાં તુષ્ટિ પ્રવર્તે છે. તુષ્ટિમ પુષ્ટિમ ચ અચ્યુત. એમને અમે નથી માનતા અને ભીષ્મ કહી રહ્યા છે એમને નથી માનતા આ દેવકીના પુત્રને. અમે ગઈકાલે આપણે જોઈ ગયા અને આખી સભામાં શિશુપાલનું માથું કાપ્યું છે. અને હે જન્મે જય રાજા ચેદીરાજ દમઘોષ નો આ પુત્ર હતો શિશુપાલ, જેના જન્મની કથા હું તને કહી રહ્યો છું. સાંભળ. પૂર્વે જય અને વિજય સનકાદિકોથી શ્રાપ પામેલા તે કલ્પાંતરે હિરણ્યાકશ્યપ અને હિરણ્યાક્ષ થયા. એના પછી રાવણ અને કુંભકર્ણ થયા અને કૃષ્ણ અવતારમાં આજ શિશુપાલ અને દંતવક્ર થયા છે. અને ચેદીરાજ દમઘોષનો આ પુત્ર કુંતીની એક નાની બેન અને ભગવાન કૃષ્ણની ફૈબા છે જે દમઘોષ સાથે પરણાવેલી હતી. જન્મથી જ આ પુત્રને 4 આંખો હતી, 4 હાથ હતા અને 3 આંખો હતી. જન્મ થયો તે વખતે આનો ચિત્ર વિચિત્ર આકૃતિ જોઈને એની માતા ભયભીત થઈ અને આકાશવાણી થઈ હતી કે જેને આ પુત્રના ખોળામાં મૂકવામાં આવશે આના 2 હાથ અને વધારાની આંખો લુપ્ત થઈ જાય એના હાથે આનું મૃત્યુ થશે. એની માતા દરેકના ખોળામાં મૂકી જોતી અને એક વખત પોતાની ફૈબાના ઘેર બલરામ અને કૃષ્ણ આવ્યા હતા ચેદીરાજ દમઘોષના ત્યાં. એ 15 વર્ષના કૃષ્ણના ખોળામાં આ બાળકને મૂકી દેતા એના 2 હાથ અને આંખો લુપ્ત થઈ. ફૈબા ભયભીત થયા અને કૃષ્ણ પાસે આજીજી કરીને રોવા લાગ્યા છે. મારા પુત્રને ભાઈ ભાઈ મારશે. ફૈબા તમે ચિંતા ના કરો, આનો જે અપરાધ મૃત્યુદંડને યોગ્ય હશે એવા 100 અપરાધ સુધી હું આને નહીં મારું. અને આજે 100 અપરાધ પૂરા થઈ ગયા છે અને
એની 100 ગાળો ખાધા ઉપરાંત શિશુપાલનો ભગવાને વધ કર્યો છે. દ્રૌપદીએ ટચલી આંગળીમાં જે પાટો બાંધ્યો હતો તેના તંતુ અને તાર ગણી રાખ્યા છે. અરે કૃષ્ણ, આજે તે મને ઋણી કરી દીધો છે. આ એક એક તાર મેં મારા મનમાં ગણી રાખ્યા છે. ભગવાન કૃષ્ણ સાથે, હે જન્મેજય રાજા, આનો આત્મતંતુ અને તાર વધારે પુષ્ટ બન્યો છે, એની ભક્તિ વધારે પ્રબળ બની છે. રાસુ યજ્ઞનો આ છઠ્ઠો દિવસ હતો અને શિશુપાલના વધ થયા પછી થોડો રસભંગ તો થયો, પણ વળી પાછા બધાએ એ રાસુ યજ્ઞની ઉજવણીમાં લાગી ગયા છે. સાતમો દિવસ હતો. હે જન્મેજય રાજા, પંગત એટલી લાંબી બ્રાહ્મણોની પડતી, એક પંગતો એક એક લાખ બ્રાહ્મણોની પંગતો પડે, બધાને સોનાના દાન દેવાતા અને બધા રાજાઓની હાજરીમાં આવો ભવ્ય ઉત્સવ થતો અને ભગવાન કૃષ્ણનો પંચજન્ય શંખ બધા બ્રાહ્મણો જમી રહે અને બધાના જમીર્યા પછી તે શંખ આપોઆપ વાગતો. આજે નવમો દિવસ છે રાજસુ યજ્ઞનો અને બધા જમણવાર જમી ચૂક્યા છે. આજુબાજુના પશુ પંખી અને પક્ષીઓને પણ, જને જતા આવતા વટે માર્ગોને પણ, આમંત્રિતો આમંત્રિતો, બ્રાહ્મણો વૈશ્યો શુદ્રો અને કોઈ પણ જાતિને સૌ સૌના નીતિ નિયમ પ્રમાણે એક જ વસ્તુ જમાડવામાં આવતી અને ધનનો સાચો જે ઉપયોગ હોય. હે જન્મેજય રાજા, ધનની ત્રણ ગતિ શાસ્ત્રમાં બતાવી છે, ઉપભોગ, દાન અને ક્ષય. વાપરવું, દઈ દેવું અને નાશ પામવો, આ ત્રણ જ ધનની ગતિ છે. પણ પાંડવોની આ રાજ્ય લક્ષ્મી હતી અને ધન કયા માર્ગે ખર્ચાઈ રહ્યું છે એના ઉપર નક્કી થાય છે. હે જન્મેજય રાજા, કે ધન કઈ રીતે આવ્યું છે? આપણા ઘરમાં ધન આવે એ વખતે આપણને ખબર ના પડે કે આ લક્ષ્મી છે કે અલક્ષ્મી છે. આવે એ વખતે એની કોઈ ઓળખ નથી બા. પણ આપણા ઘરમાં જે લક્ષ્મી આવી છે તે લક્ષ્મી છે કે અલક્ષ્મી છે? લક્ષ્મી છે કે વીત છે? નીતિના માર્ગે આવ્યું છે કે અનીતિના માર્ગે આવ્યું છે? એ ત્યારે નક્કી થાય છે, એના જવાના રસ્તા ઉપરથી નક્કી થાય છે. અને જ્યારે ધન જતું દેખાય ત્યારે નક્કી થાય છે તે કયા માર્ગે આવ્યું છે. અને ધન જ્યારે આવા યજ્ઞ કાર્યોમાં વપરાતું હોય, અને યજ્ઞનો અર્થ થાય છે જે વસ્તુ આપણને ભોગવવાની ઈચ્છા હોય બા, ખાવું એ આ દેહરૂપી ઇન્દ્રપ્રસ્થમાં એક એવી ઈચ્છા છે ખાવાની. પણ આ ખાવાની ઈચ્છાનું યજ્ઞ રૂપ થઈ જવાનો અર્થ છે હવે આપણી ઈચ્છા ખવડાવવામાં પરિણમવી, આ જ યજ્ઞ છે. આ દસે ઇન્દ્રિયોમાં જે ઈચ્છાઓ છે એ કદી પણ મટે એવી નથી. નવલસિંહભાઈ, એનો યજ્ઞનો અર્થ છે એનું ઉર્ધ્વરૂપ હાથમાં આવી જવું. ખાવાની ઈચ્છા દેહરૂપી ઇન્દ્રપ્રસ્થમાં હોય દરેકને હશે, સ્વાભાવિક છે. પણ ખાવાની ઈચ્છા હવે પરિણમી ગઈ ખવડાવવામાં, સમજવાનું એક ઇન્દ્રિયમાં ઉઠતી વૃત્તિ યજ્ઞનું રૂપ ધારણ કર્યું છે. એવો કયો જીવ છે જેને સારા કપડા પહેરવાની ઈચ્છા ના હોય? દરેકને હોય, મને હોય, તમને હોય. પણ પહેરવાની ઈચ્છા કરતા કરતા પછી પહેરાવાની ઈચ્છા આપણને થવા લાગે, આ યજ્ઞ થવા માંડ્યો બા. મેળવાની ઈચ્છામાં જેમ એક સામાન્ય માણસની ઈચ્છા હોય તે બધી ઈચ્છાઓ આ પાંડવોમાં જોવા મળે છે. મેળવવામાં કશું બાકી રાખ્યું નથી, સમુદ્ર પર્યંતની પૃથ્વી સુધી મેળવ્યું છે. પણ મેળવ્યા પછી ઈચ્છા હવે દેવાની, આ યજ્ઞનું રૂપ છે. યજ્ઞ માની આપણા દેહમાંથી, ઇન્દ્રપ્રસ્થમાંથી ઉઠતી જે વૃત્તિઓ છે તે ઉર્ધ્વ બનવી, આનું નામ યજ્ઞ છે. જેમ યજ્ઞ હોય એની જે શિખા હોય એ શિખા ઉર્ધ્વ તરફ જતી હોય, અને યજ્ઞમાં જે મુક્તો હોય તે આહુતિ કરે જતો હોય, આહુતિ કરે જતો હોય. અને સમજવાનું અમથાભાઈ, જ્યારે આપણને ખાવાની ઈચ્છા કોને ના હોય ભાઈ? આપણી જીભ છે અને જીભ રસ, જ્ઞાન કરનારી રસ
નાના પ્રકારના રસ ચાખવાની ઈચ્છા હોય, પણ જીવનનો એક એવો તબક્કો આવવો જોઈએ બા, ખાતા ખાતા પછી આપણને ઈચ્છા હવે ખવડાવવાની શેષ વધવી જોઈએ, પહેરતા પહેરતા પછી આપણને પહેરાવવાની ઈચ્છા શેષ વધવી જોઈએ, મેળવતા મેળવતા હવે આપણને કોઈને દેવાની ઈચ્છા શેષ વધવી જોઈએ. આ બે ઈચ્છાઓમાં જેની ઈચ્છાઓ આ દેહરૂપી ઇન્દ્રપ્રસ્થમાં ઉર્ધ્વ બને છે કૃષ્ણ કૃપાથી, અને તે જ યજ્ઞ છે. અને બધી આવી ઈચ્છાઓ કરતા કરતા કૃષ્ણનો જે પંચજન્ય શંખ હતો તે આપોઆપ વાગી જતો હતો, અને આપણા હૃદયમાં પણ આ પંચજન્ય શંખ છે. જોજો લાડવા ખાઈને જે મજા નહીં આવે, કોકને લાડવો ખવડાવી દઈશું અને આપણા હૃદયમાં પંચજન્ય શંખ વાગવા માંડશે કે હા કરીને જે આત્મસંતોષ થાય છે એ જ આ શંખ છે. ઘણા કપડા તો આપણે સારા પહેર્યા હશે, પણ કદીકને આપણા દીકરાના કપડા લાવીએ એના જોડે જોડે કોઈના એક જોડી લેતા આવીશું, એ દાડે આ હૃદયમાં રહેલો અંતઃકરણનો પંચજન્ય શંખ એક ધન્યવાદની લાગણી આપણને દેશે. રાજસુ યજ્ઞમાં આ આપોઆપ ઉઠતો શંખ છે. પણ નવમા દિવસની રાજસુ યજ્ઞની કથાની વિશેષતા એ હતી બધા જમી રહ્યા, બ્રાહ્મણોને દાન દઈ દીધું છે, પણ આજે શંખ વાગતો નથી, શંખ બોલ્યો નહીં. અને દ્રૌપદી પાંડવોને બોલાવવા ગઈ છે, પાંડવો આયા છે, કૃષ્ણ આયા છે, શું થયું શંખ વાગતો નથી બા? જોજો કોઈ પણ સારું કામ કર્યા પછી આપણા અંતરમાં એ શંખ વાગવો જોઈએ. અને ભગવાન કૃષ્ણ કહે છે શંખ નથી વાગતો એનું કોઈ કારણ હશે, આજુબાજુમાં કોઈ ભૂખ્યું રહી જતું હશે, તપાસ કરો, ઘોડા દોડાયા છે, સૈનિકો ગયા છે, હસ્તિનાપુરના એ દ્વાર ઉપર અને દ્વારથી પણ પેલી બાજુ જોઈએ ત્યાં ઉત્તમ એવા બ્રહ્મનિષ્ઠમાં ઉત્તમ એવા મુનિવર ગાલવ, અને તે ગાલવ મુનિ આયા હશે બા. અહીંયા ગલતેશ્વર છે જગ્યા ગુજરાતમાં, આપણા મલકમાં આ બસ્તી, એ જગ્યાના મૂળ ગાલવ મુનિ એ પાછા વન પર્વમાં પાંડવોને ફરી પણ મળવાના છે. અને તે ગાલવ મુનિ બેઠા છે, અને સૈનિકો આવીને પૂછ્યું કે મહાત્મન ક્યાંથી આવો છો? હું આનર્થ પ્રદેશમાંથી આની કીર્તિ સાંભળીને આવ્યો છું, પણ મહાત્મન તમે પધારો, યજ્ઞ ચાલુ છે અને જમવાનો સમય છે, હું ભૂખ્યો તો છું પણ મારા સુધી આમંત્રણ પહોંચ્યું નથી, એટલા માટે વગર આમંત્રણે હું આવવા ઈચ્છતો નથી, અહીં સુધી આવ્યો છું, પણ રાજા આવીને મને બોલાવે તો આ ખુદાયા આટલી અરજ છે ના જીરની, સ્વમાની છું વિના નિમંત્રણે ત્યાં નહીં આવું. નાજીર દેખાયા, ખુદાયા આટલી અરજ છે આ ના ચીજ ના જીરની, સ્વમાની છું વગર નિમંત્રણે ત્યાં નહીં આવું. અને એ પણ એક સમાન છે ભાઈ, હું હાથ ને મારા ફેલાવું તો કઈ તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગું ને તું આપે એ વાત મને પણ મંજૂર નથી, અવરને ખુશી દેજે મને વેરાન વન દેજે. નાજીર દેખાયા, હા હા હા, અવરને ખુશી દે, જમાનાના દુઃખ બધા મને દેજે, અવરને ખુશી દેજે, બીજાને આપજે ગુલશન પણ મને વેરાન વન દેજે. અને ખુદાયા આટલી અરજ છે આના ચીજ ના જીરની, સ્વમાની છું વિના નિમંત્રણે ત્યાં નહીં આવું. અભિમાન અને સ્વમાન વચ્ચે બહુ પાતળી ભેદ રેખા છે બા.
પણ સ્વમાન સ્વમાન છે અને અભિમાન અભિમાન. અને સૈનિકો તાબડતોબ ગયા છે કે કોઈ મુનિ એવા આવ્યા છે જે આવવાની ના પાડે છે, એમની આંખોની ચમક કઈ આપે છે. એક સૈનિકે કહ્યું કે કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મમાં ભળી ગયેલા આત્મરામી સંત લાગે છે. ભીમ આદિ ચાર ભાઈઓ બોલાવાને ગયા છે, યુધિષ્ઠિર નથી આવ્યા. આ યજ્ઞનો રાજા કોણ છે? એ જાતે આવે તો. યુધિષ્ઠિર આવ્યા છે મહાત્મન, ભગવાન કૃષ્ણ પણ સાથે છે. આપ પધારો અને આપની આંખોનું તેજ અને કપાળ ઉપર ચમકી રહેલું લલાટ કઈ આપે છે. આપ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશોત્રીય વરિષ્ઠમ, જેમ કોઈ રત્ન કાદેવમાં રગડોડાય તે છતાંય તેની કિંમત ઘટે નહીં, અમે આપને ઓળખી જયા છીએ, અમે આપના ભક્તો છીએ. પધારો, અમારો શંખ વાગતો નથી. હું આવું ખરા, પણ તું મને ત્યાં આવીને શું આપીશ? અરે જે તમારે જોઈએ છે એવું હમણાં આપી દઉં તમને. તો પાણીમાં અંજલિ લે, હાથમાં અંજલિ લે પાણીની, અને મને 100 રાજસુ યજ્ઞનું ફળ આપ તો હું આવું. અને યુધિષ્ઠિર કૃષ્ણની સામે જોયું કે માંડ માંડ એક યજ્ઞ પૂરો કર્યો છે અને 100 યજ્ઞનું ફળ કેવી રીતે દેવું? મહાત્મન, આપણો આપનો આવવાનો કોઈ બીજો ઉપાય છે? બીજો કોઈ ઉપાય નથી. પણ એક યજ્ઞ તો હજુ મારો પૂર્ણાહુતિ પામ્યો નથી, હું 100 યજ્ઞો કેવી રીતે આપું? ભગવાન કૃષ્ણ પણ હસી રહ્યા છે, બધા રડમસ ચહેરે પાછા આવ્યા. દ્રૌપદીને વાત મળી. દ્રૌપદી કે હું બોલાવા જઉં છું. અને હે જન્મેજય, રાજા પગમાં ચંપલ પહેર્યા નથી, રથમાં બેઠી નથી. અને બિલકુલ ચાલતા ચાલતા 5 પાંડવો ને કૃષ્ણ પાછળ આવી રહ્યા છે. ચાલતા ચાલતા 5 ગાંવ ચાલતા ચાલતા ગઈ છે. મહાત્માને પગે લાગી છે કે હું યાજ્ઞસૈની દ્રૌપદી, મહામના 5 પાંડવોની પત્ની અને ઇન્દ્રપ્રસ્થની સામ્રાજ્ઞી, આપના જેવા મુનિવરને મારા ઘરે ભોજન માટે આમંત્રણ આપવા આવી છું. મારા આમંત્રણનો સ્વીકાર કરો. અરે દેવી, 100 રાજસુ યજ્ઞનું ફળ મેં માગ્યું છે, અને એ જો તારા પતિ આપતા હોય તો આવું. લાવો પાણી, હમણાં હાલ હું આપું તમને, દ્રૌપદી કહે છે. અને મુનિવર જોઈ રહ્યા છે. મહાત્મન, મેં આપના જેવા જ્ઞાન વૃદ્ધ વશિષ્ઠ અને વ્યાસ જેવા મહાત્માઓને સેવ્યા છે, અને મેં એમની પાસેથી સાંભળ્યું છે કે કોઈ પણ બ્રહ્મનિષ્ઠ સંતને મળવા માટે, એને બોલાવવા માટે ચાલવામાં આવે તો એક એક ડગલામાં 100 યજ્ઞનો રાજસુ યજ્ઞનું ફળ મળે છે. તમે મારા ડગલા ગણી લો અને એમાંથી 100 યજ્ઞનું ફળ તમે લઈ લો. અને દ્રૌપદીનો અનુનય, વિવેક અને સંતો પ્રત્યેની નિષ્ઠા જોઈને હે જન્મેજય રાજા, ગાલવ મુનિ વરસી પડ્યા છે. અને પોતાના જન્માંતરનું જે તપ હતું એ બધું દ્રૌપદીના ભાથામાં, દ્રૌપદીના એ ખોળામાં દઈ દીધું છે. બ્રહ્મનિષ્ઠ પુરુષોને મળવાને માટે નંદુમાં એક એક ડગલે 100 યજ્ઞોનું ફળ શાસ્ત્રમાં બતાવ્યું છે. અને મહામુનિને વાત્તે ગાત્તે લઈ આવ્યા છે. અને જેવા જમ્યા જમાડવા બેઠા, દ્રૌપદી પીરસી રહ્યા છે. અને જેવો છેલ્લો કોડિયો કરીને, બ્રહ્માર્પણ કરીને જેમ ઉભા થયા અને પંચજન્ય શંખ વાગ્યો છે. 9મો દિવસ રાજસુ યજ્ઞનો. એક સંતની સંતુષ્ટિમાં જેની પાસે આવી જાય છે આ જીવનમાં, જેને કોઈ એક બ્રહ્મનિષ્ઠ સંતના હૃદયને તુષ્ટ કર્યું હોય. ભગવાન કૃષ્ણ પણ શ્રીમદ ભાગવતમાં સુદામાને કહી રહ્યા છે, હે સુદામા, નથી તો હું યજ્ઞથી સફળ થતો, નથી તો હું તપથી સંતુષ્ટ થતો,
નથી તો હું મોટા મોટા કર્મો કરવાથી સંતુષ્ટ થતો, પણ હે સુદામા, મહાભારત નો 10મો સ્કંદ ઉત્તરાર્ધ, ભાગવત નો 10મો સ્કંદ ઉત્તરાર્ધ, ભગવાન કૃષ્ણ સુદામાને કહે છે કે જેમ કોઈ સ્ત્રી બે જીવી હોય, બે જીવી ગર્ભવતી, અને એને જલેબી ખવડાવવામાં આવે તો ખવડાવનારને બે ફળ મળે છે, એક તો જેને ખવડાયું તેના આત્મામાંથી ઉઠતો શુભ ભાવ, અને બે જીવી હોવાથી એનો એનામાં બીજો જીવ છે બાળક, એના ગર્ભસ્થ શિશુનો પણ એને સદભાવ મળે છે, બેવડો લાભ એમ. હે સુદામા, જેને પોતાના હૃદયમાં મને ધારણ કરી રાખ્યો છે, ભગવાન કૃષ્ણ કહે છે, જેના હૃદયમાં ભાવ ભક્તિ અને જ્ઞાન વડે જેને મન પ્રગટ કર્યો છે, એવા મારા સંતો પણ બે જીવી છે, અને એના હૃદયને કોઈ સંતોષ્ટ કરી લે છે તો એના હૃદયમાં રહેલો હું વિશ્વ વ્યાપક આપોઆપ તેવા જીવથી સંતોષ્ટ થઈ જાઉં છું. આ જગતમાં એ મોટામાં મોટું છે. જ્યારે બા નંદુમાં કોઈ બ્રહ્મવેતા બ્રહ્મનિષ્ઠ આપણને આપણો કહીને બોલાવે, આનાથી મોટું કોઈ પુણ્યનો લાભ ગણ્યો નથી. અને આજે એ પુણ્ય પણ ગાલવ મુનિના પ્રભાવથી પાંડવોના ખાતામાં ગયું છે. પાણી હોય ને ત્યાં પહેલેથી ભરેલું પાણી હોય ને ત્યાં જ પાણી જાય, એવો નિયમ છે. પડે ગમે ત્યાં પાણી, વરસાદ ગમે ત્યાં પડે, આબુના ટેકરા ઉપર પડે, પણ પાણી ત્યાં ટકશે નહીં ભાઈ, પાણી તો ત્યાં જ જશે જ્યાં પહેલેથી ભરેલું હોય. ખાડામાં જ્યાં પહેલેથી પાણી હોય ત્યાં જ પાણી જાય ભાઈ. એમ પૈસાનું એવું છે ભાઈ, બધાને આવતો લાગે પગાર આવ્યો પગાર થયો, પણ કઈ જગ્યાએ ભરાતા હશે પૈસા? પૈસા ત્યાં જ ભરાય છે જ્યાં પહેલેથી ભરેલા હોય. પૈસો પૈસાને ખેંચે છે, પાણી પાણીને ખેંચે છે, એવી જ રીતે પુણ્ય પુણ્યને ખેંચે છે. જ્યાં પહેલેથી પુણ્યનો ઢગલો થયો હોય ત્યાં જ આવા લાભ મળી જતા હોય છે. જ્યાં ઢગલો થઈ ગયો હોય પહેલેથી ત્યાં જ આવા ગાલવ મુનિ જેવા મહામુનિ આપોઆપ જતા હોય છે. નવા ખાતા કદી પણ ખુલતા હોતા નથી, એક રૂપિયામાં ખાતું ખુલે એ બધી વાતો છે. નવા ખાતા કદી પણ ખુલતા હોતા નથી, જેના ખાતા ખુલી ખુલીને ભરાઈ ગયા હોય ત્યાં આવા લાભ આપોઆપ મળી જતા હોય છે. બાકી આપોઆપ મળે એને જ લાભ કહે છે, ગોઠવણ કરીને જે હોય એને લાભ નથી કહેતા. પણ પુણ્ય પુણ્યને ખેંચે છે, પાણી પાણીને ખેંચે છે, પૈસો પૈસાને ખેંચે છે. જ્યાં પહેલેથી જ પુણ્યનો ઢગલો હોય છે ત્યાં જ પુણ્ય આવીને મળી આવે છે. નવા ખાતા કદી પણ ખોલતા હોતા નથી, એનું કારણ શું હશે? કોઈએ પોતાના ઘર આગળ પાણીની પરબ માંડી હોય, અને પાણીના પરબમાં પહેલા આવે ચકલીઓ, આવે કાબર, આવે પોપટ, આવે મોર આવે, અને બધાને પાણી પીવા દીધું હોય બા, ત્યારે તે પક્ષીઓના ક્રમમાં 25-50 વર્ષે કદી કાબરો, કાગડા, પોપટ, ચકલા, મોર અને બધાના ટોળામાં બધાને પાતા પાતા એક દાડો તે પક્ષીના ટોળામાં હંસ આવી જાય છે. પણ ઘણા તો પરબ માંડે તો એમ કે હંસ માટે જ છે આ પાણી. કાગડા આવે ઉડ, તારા માટે નથી. ચકલી કાબરો બધી ઉડાડ, હંસ આવે છે. આ પગલાનો રસ્તો બનાવશે નહીં કાબરો, ત્યાં સુધી હંસ કેવી રીતે આવશે? ઘણી કાબરો, ઘણી ચકલીઓ, ઘણા મોર, પોપટ આદિને જેને આવવા દીધા હોય ત્યારે તે પગલે કદીક ને કોઈ હંસ આવી જાય છે. બ્રહ્મનિષ્ઠ પુરુષોના કદી એમને આગમન નથી થતા બા. અને ભગવાન કૃષ્ણ પણ પાંડવોનો વિવેક અને બ્રાહ્મણો પ્રત્યેની, બ્રહ્મનિષ્ઠો પ્રત્યેની, મહાત્માઓ પ્રત્યેનો અનુનય વિવેક જોઈને રાજી થઈ રહ્યા છે. છેલ્લો 10મો દિવસ હતો, રાસુ યજ્ઞની સંપૂર્ણ પૂર્ણાહુતિ થઈ છે. બધા ઘેર જવાની માંગણી કરી રહ્યા છે,
ધૃતરાષ્ટ્રાદિ નીકળ્યા છે, ભીષ્માદિ નીકળ્યા છે, યુધિષ્ઠિરને ગળે લગાડ્યા છે, ઘણા આશીર્વાદ કર્યા છે, બધાને વડાવવા માટે ભીમ ગયો છે, વિરાટ નરેશ આદિને વડાવવા માટે ધૃષ્ટદ્યુમ્ન ગયા છે, મલેચ્છ દેશથી આવેલા અન્ય રાજાઓને વડાવવા માટે નકુલ આદિ ગયા છે, ભગવાન કૃષ્ણ પણ જવાની રજા માંગી છે, અને યુધિષ્ઠિર તેમને લઈને કુંતી પાસે ગયા છે. ફૈબા, આપના પુત્રો પોતાના પુરુષાર્થ વડે ચક્રવર્તી સમ્રાટ બન્યા છે, હવે હું જવાની રજા માંગુ છું. કુંતીના આશીર્વાદ લઈને હે જન્મે જે રાજા ભગવાન કૃષ્ણ દ્રૌપદી અને સુભદ્રાને મળ્યા છે, બંને બહેનોને ખૂબ મીઠા વચનથી સંતોષ કર્યો છે. ભગવાન કૃષ્ણ સવારે ઉઠીને પોતાનું જપ ધ્યાન સંધ્યા આદિ કરીને મહાભારત કાર કહે છે, કોઈ પણ પરિસ્થિતિમાં કૃષ્ણ પોતાનો નિયમ ચૂક્યા નથી. જપ ધ્યાન અને સંધ્યા કરીને બ્રાહ્મણોને બોલાયા, સ્વસ્તિ વાચન કર્યું છે, અને બધા બ્રાહ્મણોએ પોતાની શક્તિ પ્રમાણે દહીં વસ્ત્ર આદિનું પાન કરીને દાન દીધું છે. બ્રાહ્મણોને જમણા કરીને ભગવાન કૃષ્ણ રથ ઉપર ચડ્યા છે. કૃતવર્મા અને સાત્યકી બંને ચંબર ડોળી રહ્યા છે. રથ આગળ વધ્યો છે અને યુધિષ્ઠિર બે કોશ સુધી પોતાના પગમાં ચંપલ પહેર્યા વગર તે વૃષ્ણિ વીર કૃષ્ણને વળાવવા માટે ઇન્દ્રપ્રસ્થના ઝાપા સુધી ગયા છે, અને ભગવાન કૃષ્ણની આજ્ઞા પામીને યુધિષ્ઠિર પોતાના મહેલમાં પાછા વળ્યા અને કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ છોડ્યું છે. હે જન્મે જય રાજા, ભગવાન કૃષ્ણ ગયા, બધાએ રાજાઓ જ્યાંથી આવ્યા છે ત્યાંથી યુધિષ્ઠિરના યજ્ઞની પ્રશંસા કરતા કરતા નીકળ્યા, અને શકુની, કર્ણ, દુર્યોધન અને દુર્શાસન ને જાણે ઇન્દ્રપ્રસ્થનું પાણી માફક આવી ગયું છે. 10 દિવસ રહ્યા, જવાનું નામ લેતા નથી, કારણ કે મહેમાન ગતિ એવી હતી. અને આજે મને કમને તૈયાર થયા છે, અને જેવા ગયા એનું યુધિષ્ઠિર, ભીમ અને દ્રૌપદી આદિ કહી રહ્યા છે, બધા તો જતા રહ્યા પણ તમે થોડું હજુ રોકાવ તો. આ હા 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 હા, અને રોકાવાનું કહ્યું છે, અને ભાવતું તું વૈદ્ય બતાવ્યું છે. 4 ચોકડી રોકાઈ ગઈ છે અને મહેલ જોવાને નીકળી છે. એમાં મહેલ મેદાનોનો બનાવેલો એવો હતો. હે જન્મે જય રાજા, બહુ મોટા સ્ફટિક મણીના દરવાજા બનાવ્યા છે, એવા કે જ્યાં દરવાજો બિલકુલ ના હોય ત્યાં દરવાજો દેખાય, અને દરવાજો હોય ત્યાં દેખાય જ નહીં, એવી એક શિલ્પકલાનો નમૂનો એવા સ્ફટિક મણી બનાવ્યા હતા. દરવાજો નથી એમ સમજીને એક વખત દુર્યોધન જવાને ગયો, અને ધડામ કરતી દિવાલ અથડાઈ છે. ખડખડાટ, નકુલ અને ભીમ હસી પડ્યા છે. સ્ફટિક મણીમાં એક ફર્શ એવી બનાવવામાં આવી હતી, લાદી, કે સ્ફટિક મણીમાં જોતા તો એમ જ લાગે કે પાણી નથી, જમીન છે. અને તે સભામાં બિલકુલ ગાફેલ થઈને દુર્યોધન ચાલી રહ્યો હતો. એના મનમાં ફર્શ છે અને હતું પાણીનું સરોવર, એવી સ્ફટિક મણીથી રચના કરેલી, અને સ્વિમિંગ પૂલ જેને કહે છે. ધડામ કરતો વચ્ચે પડ્યો, અને જ્યાં પડ્યો હાકો બાકો થઈ ગયેલો દુર્યોધન, અને દૂર ઉભેલી દ્રૌપદી જરૂખામાંથી બોલી છે, અરે અરે, પિતા તો આંધળા, પણ એના પુત્રે આંધળા છે. આંધળાનો પુત્ર આંધળો, અને એક વાક બાણ છૂટી ગયું છે, માં ભારતનું મૂળ અહીંથી નખાઈ ગયું. આંધળાના પુત્ર આંધળા, જ્યારે પણ ઊંઘે ત્યારે દુર્યોધનને આ શબ્દો સંભળાય, આંધળાના પુત્ર આંધળા, આંધળાના પુત્ર આંધળા, આંધળાના પુત્ર આંધળા. અને સ્વાભાવિક જ ઈર્ષ્યા અને અમહર્ષથી પીડાતા, અમર્ષની લાગણીથી પીડાતા દુર્યોધન તા આ અપમાનને કદી સહન કરી શક્યો નથી. દ્રૌપદી તો હજુ એ નિર્દોષ હતી, એના મનમાં તો દિયર ભાભી વચ્ચેનું મેણું છે. જેમ દિયર ભાભી એકબીજાને કહેતા હોય, એના મનમાં આટલી જ વાત તો છે,
બિલકુલ નિર્દોષ ભાવે અને દિયર ભાભીની મજાકમાં એ શબ્દો બોલી ગઈ છે, પણ આનું પરિણામ શું આવશે અને કેટલો મોટો રક્તપાત થશે તે યાજ્ઞશયની દ્રૌપદી જાણી શકી નહીં. આંધળાના પુત્ર આંધળા, અને જોજો તલવારના ઝટકા કરતા જીભના ઝટકા બહુ મોટા કીધા છે. જેને ઝટકા દીધા હોય એ તો કોક દીએ રોજાય, પણ જેને કવેણ કીધા હોય એના બીંગડા વડે નહીં કાગડા. જીભ દે જવાબ અને દુઃખ દાંતને ભોગવવા પડે, જીભ દે જવાબ અને દુઃખ દાંતને ભોગવવા પડે, પેલા પાડોશના પ્રતાપ કાયમ ભોગવવા કાગડા. અને પલે પલ અપમાન અને યુધિષ્ઠિરની રાજ્ય લક્ષ્મી જોઈને અમર્ષની લાગણીથી પીડાતો દુર્યોધન હવે રહેવાનો માંગતો નથી. ચારે જણા વિદાય થઈને આવ્યા છે, પોતાના પિતા ધૃતરાષ્ટ્રને જઈને મળ્યા છે. શકુની બેઠો છે, સભા ભરાય છે, અને સભામાં એ ચાર ચંડાળ ચોકડી દુર્યોધન શકુની કર્ણ દુર્શાસન અને એનો આંધળો પિતા ધૃતરાષ્ટ્ર બધા એક કક્ષમાં બેઠા છે. શકુની બોલ્યો, મહારાજ ધૃતરાષ્ટ્ર, આપના પુત્રની આ કાંતિ પીળી પડી ગઈ છે, રંગ સફેદ થઈ ગયો છે, અને કદી પુત્ર ઉપર ધ્યાન આપતા નથી. તમે પૂછો તો ખરા, તમારા દીકરાને શું થયું છે? બેટા દુર્યોધન, આ તારા મામા કહે છે એ વાત સાચી છે? તારો ચહેરો ફીકો પડી ગયો છે. દુર્ભાગ્ય છે મારી આંખોનું કે ના મેં તને જન્મતા જોયો છે. દુર્ભાગ્ય છે મારા આખા જીવનનું કે તારું રૂપ કેવું હશે હું જોઈ શક્યો નથી. દુર્ભાગ્ય છે મારા આખા જીવનનું તને યુવરાજ પદ ઉપર બેસાડ્યો તો પણ હું જોઈ શક્યો નથી. બેટા તને શું થયું છે તેનું એક કારણ તો કે તું કુરુવંશીઓમાં શ્રેષ્ઠ છે અને બધા ઈચ્છિત ભોગો, સારા વસ્ત્રો પહેરવા, સારું ભોજન જમવું, અનેક રાણીઓની વચ્ચે તું ઘેરાયેલો રહે છે, ઋતુ ઋતુ પ્રમાણે તારે મહેલ છે, અને બધી રિદ્ધિ સિદ્ધિ તારે બિલકુલ સહજ અને અભિષ્ટ રીતે પ્રાપ્ત છે. તારા દુઃખનું કારણ હું ઊંડું વિચારવા છતાં પણ જોઈ શકતો નથી. કયા કારણે તું દુઃખી હોય? બેટા તારું એક તો દુઃખનું કારણ કે જે સભામાં જે રાજ્યની સીમાઓ ઈચ્છા મૃત્યુને વરેલા ભીષ્મ દ્વારા રક્ષાયેલી છે, અને કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય જેની સભા શોભાઈ રહ્યા છે એનો ભાવિ રાજા, અને એને કોઈ ચિંતા હોય મારા જાણવામાં વિચારવામાં આવતું નથી. આ તારા મામા કહે છે તે શું સત્ય છે? અરે પિતાજી, તમારા જોડે વાત કરવી મને ગમતી નથી. બેટા જેની બુદ્ધિ બીજાની બુદ્ધિ આગળ ચાલતી હોય, બીજાની બુદ્ધિ વડે ચાલતી હોય, માતા પિતાજી જેને સ્વયંની કોઈ બુદ્ધિ ના હોય એવો વ્યક્તિ તો કંદોઈના કડછા જેવો, ખાલી મીઠાઈમાં ફરતા કડછા જેવો છે, અને જેમ એક નાવડી બીજી નાવડીથી બંધાયેલી હોય એમ તમારી બુદ્ધિ આ વિદુર અને ભીષ્મથી આશ્રિત બુદ્ધિ છે. તમે કદાચ મારી વાતને ના પણ સમજી શકો, જેમ એક નાવડી બીજી નાવડીથી બંધાયેલી ખેંચાયેલી જતી હોય, સ્વયંમાં એની શક્તિ ના હોય, તેમ તમે નામ માત્રના રાજ છો, અને તમારી બુદ્ધિ તો આ વિદુર અને ભીષ્મની નાવડીથી જાણે દોરવાઈને ચાલી રહી છે. એ તમે મારી લાગણીને શું સમજવાના હતા? જન્મ્યો તારથી કદી મને પૂછ્યું છે કે દુર્યોધન તારે શું જોઈએ છે? બેટા પૂછવાનું રહી ગયું હોય તો હવે કે, હું પણ હસ્તિનાપુરનો રાજા છું, તું કે તે તને આપી દઉં. તો સાંભળી લો પિતાજી, મારા જીવવાનું હવે મને કોઈ કારણ લાગતું નથી. મારે આગળ એક બહુ મોટું અંધારું છવાઈ ગયું છે. જીવવાનું મને હવે કોઈ કારણ દૂર દૂર સુધી દેખાતું નથી કે કયા કારણથી મારે જીવવું, હું કહીશ કયા કારણથી મારે જીવવું, એ જીવવાનું મને કોઈ કારણ દેખાતું. બેટા દુર્યોધન, પાંડવોની જે ઉન્નતિ મેં જોઈ છે,
એ ઉંડતના એ જોતા એની અમર્ષની લાગણીમાં હું પીડાઈ રહ્યો છું. યથ દેવ મુખ્યમ પૌરુષમ ચ નિરર્થકમ. ડિપ્રેશન, આ ડિપ્રેશનમાં માણસ આવું બોલે. ધૃતરાષ્ટ્રવાચ યતઃ દેવ બલમ મુખ્યમ પૌરુષમ ચ નિરર્થકમ. હે મારા પિતાજી, હું તો આ જગતમાં દેવ એટલે કે પ્રારબ્ધને જ હવે તો મુખ્ય ગણવા લાગ્યો છું. પૌરુષમ ચ નિરર્થકમ, પુરુષાર્થના બળને હું એકદમ નિરર્થક જોવાને લાગ્યો છું. કારણ કે ધૃતરાષ્ટ્રશ્ચ હિન્યતે પાર્થાય વર્ધયત્યશઃ. કારણ કે અમે આપના પુત્રો ધૃતરાષ્ટ્ર તો દિવસે દિવસે ક્ષીણ થતા જઈએ છીએ, ને પાંડુ પુત્રો તો જેમ ચંદ્ર અજવાળી આમાં કલા પ્રાપ્ત કરતો 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 બીજનો ચંદ્ર પૂર્ણિમાનો ચંદ્ર બની જાય તે રીતે આગળ વધી ગયા છે. તેની રાજ્ય લક્ષ્મીને મેં મારી નજરે જોઈ છે. ખજાનો લેવા માટે હું બેઠો હતો અને ખેતીની ઉપજમાંથી અને બ્રાહ્મણો અને વૈશ્યો બધાએ તેના દરવાજે 3 ખરબ રૂપિયા લઈને આવ્યા છે, તે છતાંય તેને રાજાના દર્શન થઈ શકતા નથી. અને બધાને દરવાજાના બહાર ઉભા રાખ્યા હતા, તેવા વૈશ્યો અને વેપારીઓને કર ચૂકવતા જોયા. એનો તો મને વાંધો નહીં, રાજાને વૈશ્યો અને વેપારીઓ તો કર ચૂકવે, પણ મેં મારી નજરેથી જોયું છે કે જે સ્વયં મહિપાલો અને ભૂપતિઓ હતા એમાં આ સમગ્ર પૃથ્વીના અમુક કુરુવંશીઓ સિવાયના અને પાંડવોના ઈષ્ટ સંબંધી પાંચાલો અને વૃષ્ણિવીર યાદવો સિવાયના તમામ રાજાઓ મુગટમણી પહેરનારા બધાય વૈશ્યોની માફક એ યુધિષ્ઠિરના પગમાં આવીને જે ધન ધાન્ય અને કર મૂક્યો છે એ જોતા તો મારે મારા હૃદયમાં હું દ્વેષની લાગણીથી અગ્નિથી જલી રહ્યો છું. પિતા, એ યુધિષ્ઠિરનો વૈભવ, જ્યાં 10,000 સ્નાતકો રોજ, 88,000 સ્નાતકો રોજ એને આશ્રિત રાખ્યા છે અને 10,000 બ્રાહ્મણો રોજ ને સોનાના પાત્રોમાં જમણ કરે, અને દ્રૌપદીની મેં સવારી જોઈ છે, 10,000 હાથીઓ આગળ અને 10,000 હાથીઓ પાછળ હોય તેવી ભવ્ય સવારી એ ચક્રવર્તી સમ્રાટની જોઈ છે. ત્યારથી મારા હૈયામાં ઊભી થયેલી દાહ મટવાનું નામ લેતી નથી. પણ મારી લાગણીને તમે ક્યાં સમજવાના? કારણ કે તમને તો ભગવાને આંખો આપી નથી, અને આંખોના અભાવમાં એ પાંડવોની જે રાજ્ય લક્ષ્મી હતી તમે જોઈ શક્યા નથી. તમે મારી આંખેથી જુઓ. ધિક્કાર છે આ પુરુષાર્થના બળને. હું તો પ્રારબ્ધ અને શેષ માની અને હવે કાં તો હું અગ્નિમાં પ્રવેશ કરી લઈશ પિતાજી, અને કાં તો વહેતી નદીમાં કૂદકો મારી લઈશ, કાલકૂટ ઝેર પીને મરી જાઉં. પણ હવે મારે જીવવું નથી, હું આ પાંડવોનો ઉત્કર્ષ સહન કરી શકતો નથી. અરે દુર્યોધન, જે લાગણી તને છે એ લાગણી મને પણ છે, પણ તોય મારી વાત તું સાંભળ. પાંડવોએ જે કર્યું છે તે પુરુષાર્થના જોરે અને કૃષ્ણનો સંગ કરવાને કારણે કર્યું છે. બેટા, તું પણ ક્ષત્રિય છે, તારામાં પણ બળ છે. આ પૃથ્વીને તું પણ વીર ઉચિત થઈને તે જ રીતે પોતાના બળ વર્તી કરીને ભોગવી લે. ભાઈઓના ધનની બહુ આશા રાખીશ નહીં. ભાઈઓના ધન જોઈને આ રીતે બળવું તારા માટે બરોબર નથી. અને તારે રાજસૂય યજ્ઞ કરવો હોય તો તું મને કે, હું પણ ઋત્વિજોને બોલાવું અને તારા માટે રાજસૂય યજ્ઞ કરીએ આપણે. તું તારા બળ અને પરાક્રમનો સહારો લે. નહીં પિતાજી, તો બેટા બીજું તો હું તારા માટે શું કરી શકું? પાંડવોએ જે કર્યું છે એ એમના બળ અને પરાક્રમથી કર્યું છે. તારે કરવું તું એ બધું એ ત્યાં કરી લીધું, લાક્ષાગ્રહ કરી લીધો, અડધો ભાગ દઈ દીધો. પણ તું એમ ના માન, હું તારા હૃદયની લાગણી સમજતો નથી. જે બધું તને થાય છે મને થાય છે, પણ હું આગળ કોઈ ઉપાય ના જોતા ચૂપ થઈને બેસું છું.
પણ બાપુજી તમને જો અમારા ઉપર વિશ્વાસ હોય તો અમે પાંડવોને વશમાં કરવાનો એક ઉપાય ગોતી લીધો છે. શું ઉપાય? તમે રાજા છો અને આદેશ કરો, એક સભા મંડપ તૈયાર કરાવો, ત્યાં અમે ભાઈઓ ધ્રુત રમવાને ઈચ્છીએ છીએ, અને મારા મામા શકુની પર્વતીય પ્રદેશમાંથી આવેલા રાજા ધ્રુત વિદ્યાના વિશારદ છે, અને ધ્રુતનું વ્યસન તે ઊંડે ઊંડે યુધિષ્ઠિરને પણ છે, પણ તે પાસાને ખવાની કલામાં બિલકુલ અનભિજ્ઞ છે. હું ધ્રુતમાં તેને બધી રીતે રાજ્ય લક્ષ્મી વિહીન જોવાને માંગુ છું, પણ આપના વચન વગર કશું થશે નહીં. પણ બેટા, જ્યાં સુધી વિદુર અને ભીષ્મ બેઠા છે એ હું કશું જાણતો નથી, સાંભળી લો. પણ એ મહાત્માઓ બેઠા છે ત્યાં સુધી ધ્રુતની આજ્ઞા ભાઈઓ વચ્ચે નહીં આપે. એ આજ્ઞા લેવાનું કામ તમારું છે. હું આ કોઈને ઓળખતો નથી. જો મને મારી રીતે વર્તવા દેવામાં નહીં આવે તો મને મરેલો સમજજો. ઊંડે ઊંડે તો હે જન્મે જય રાજા, ધૃતરાષ્ટ્રની પણ સંમતિ હતી. ઔપચારિક ખાતર તેણે વિદુરને બોલાયા છે. મહાત્મા વિદુર આયા છે. મહારાજ, અત્યારે અડધી રાત્રે મને બોલાવવાનું કારણ, વિદુર આપણા નગરના શિલ્પીઓને આદેશ આપો એક એવો સભા મંડપ તૈયાર કરે જેના 100 દરવાજા હોય અને જેમાં 1000 થાંભલા રોકેલા હોય. તાબડતોબ આવો એક સભા મંડપ શિલ્પીઓ દ્વારા તૈયાર કરાવવામાં આવે. પણ મહારાજ, એનું કારણ, મારો પુત્ર યુધિષ્ઠિર પોતાના ભાઈઓને બોલાવવા માંગે છે, અને એમને જે રીતે આપણી મહેમાનગતિ કરી છે એ રીતે મારો પુત્ર એમને પણ મહેમાનગતિ તરીકે રાખવા માંગે છે, અને એમના જોડે થોડી દ્રુત ક્રીડા કરીને મનનો આનંદ કરવા માંગે છે. અને મારા પુત્રને અત્યાર સુધી મેં રાજકીય ખટપટોમાં હું મારા પિતા ધર્મને ભૂલ્યો છું. કદી પણ મારા પુત્રના મન બહેલાવવા માટે મેં કંઈ વધારે કર્યું નથી. પણ આજે મોકો છે, અને એને પણ ભાઈઓ પ્રત્યે પ્રેમ છે, તે ભાઈઓને અહીંયા મહેમાનગતિ કરાવવા બોલાવે છે, અને એ ન્યાય અહીંયા જુગાર રમીને થોડી વાર એકબીજાનું મન બહેલાવશે. પણ મહારાજ, ધ્રુત જુગાર તો સર્વે અનિષ્ટોનું મૂળ હોય છે, અને ભાઈઓ વચ્ચે જુગાર ક્યાંક એવા આંતર કલહમાં પરિણમી જશે. હું તમારા મતથી સંમત નથી. અરે, આખી એ સૃષ્ટિ તું જ કહેનારો છે મને. આખી એ સૃષ્ટિ એક દેવ અને કોઈ પરમાત્માના અધીન છે. આપણે બધા એના હાથના રમકડા છીએ. હું તો દેવને જ મુખ્ય માની અને આ વાતમાં અનુસરી રહ્યો છું. આ તારો જ ઉપદેશ છે. ઘણા જોજો બા ઉપદેશ સાંભળે ખરા, પણ પોતાના લાભમાં લગાવે. મારી મચડીને એવો લગાવી દે. આખી કથા સાંભળે ખરા, પણ એને એની એની જે વાત હોય ત્યાં જ જઈને ફિટ કરી દે. આખું જગત પરમાત્માને આધીન છે. આ વાક્ય અહીંયા લાગે એવું છે, પણ આને લગાડ્યું. અને આપણે બધાએ પરમાત્માને આધીન છીએ એ ચેષ્ટા કરે એમ ચાલી રહ્યા છીએ. માટે હું તો દેવને જ મુખ્ય ગણીને તું જા અને મારી વાત. પણ મોટા ભાઈ, ભાઈઓ વચ્ચે કલહ થશે. લાખ ના કરવા છતાં પણ માન્યો નથી. વિદુર આયા, ભીષ્મને મળ્યા, દ્રોણને મળ્યા, બધા વિવશ છે. કોઈ અર્થથી બંધાયેલા, કોઈ મીઠાના ભારથી બંધાયેલા, કોઈ સંબંધોની વિનાશથી બંધાયેલા, બધી વૃત્તિઓને જાણતા હોવા છતાં, બધાએ કારણો જાણતા હોવા છતાં, અસ્તિનાપુરમાં ચૂપ રીવા સિવાય કોઈને કશું ફાવતું નથી. બધાએ પોતપોતાના અંતર આત્માને જાણે વેચીને બેસી ગયા છે. ગંગા પુત્ર ભીષ્મ જેવા પણ આજે સત્ય શું, અસત્ય શું, ધર્મ શું, અધર્મ શું, આવા નિર્ણયમાં નથી. જોલા ખાતી એક નાવડી છે, ઘડીકમાં આ કિનારે, ઘડીકમાં આ કિનારે. દ્રોણ જેવા પણ કંઈક કહેવા જાય અને એ
અજમીલ કુટનંદન ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનના ઉપકારો યાદ આવી જતા પાછા ચૂપ થઈ જાય છે. વિદુર જેવા પોતાની વાતને રજે કરી શકે છે. સંજય આવ્યો છે. ધૃતરાષ્ટ્ર પૂછે છે સંજયને કે સંજય હું આ બરાબર તો કરી રહ્યો છું ને? મહારાજ, તમારી અંતર ચેતનામાં જ આનો જવાબ છે, હું બરાબર કરી તો રહ્યો છું ને. પાંડવોનું ધન હડપવા માટે આ દુર્યોધન આદિ એ બધાએ આ કપટ આદર્યું છે. તમે પણ સારી રીતે જાણો છો કે આ ધૃતનું પરિણામ શું હશે, તે છતાંય તમે મુજ આપના સારથીને પૂછી રહ્યા છો કે આ સારું તો હશે ને. એકમાત્ર તમે જ ઇતિહાસ જ્યારે લખાશે અને ઇતિહાસના વાંચનારા જ્યારે પાના ફેરવશે ત્યારે તમને જ પ્રશ્ન કરવાના છે. કારણ કે આ સિંહાસન ઉપર તમે બેઠા છો. હા ના કરવું ના કરવું એ બધું તમારા વિચાર ઉપર આધારિત છે. તમે ના કહો એ નહીં થાય અને તમે હા કહેશો એ થશે. તમે માત્ર બીજાને પૂછીને કરવાનું હોય એ જ જે તમે ધાર્યું હોય છે, માત્ર તમે બીજાને પૂછો છો. અંતરાત્મા છે સંજય છે ભાઈ. આપણે જોજો પૂછીએ બધાને, અને આપણે કરવું હોય ને બીજા જોડ બોલાઈએ. હા, મોટે ભાગે એવું જોવા મળે, કરવું આપણે હોય પણ મીટિંગ કરીને બીજા જોડે બોલાઈએ. એ કે નહીં એ બધા લાગેલા રહે. અને આ બિલકુલ ધૃતરાષ્ટ્રની મનોદશા છે. પણ આ સંજય એવો છે, ખાલી કહી શકે છે મોઢા ઉપર. ઇતિહાસ રાજવાલેને બેસશે મહારાજ ત્યારે ભીષ્મને નહીં પૂછે, અને ઇતિહાસ રાજવાલેને બેસશે ત્યારે દુર્યોધનને પણ નહીં પૂછે. કારણ કે દુર્યોધન તો તમારી સુષુપ્ત પડેલી મહત્વાકાંક્ષાઓના વૃક્ષનું એકમાત્ર ફળ છે. મહારાજ એ તમને પૂછશે અને આ બધાના જવાબદાર તમે હશો. જે અત્યારે મને પૂછો છો કે ધ્રુત યોગ્ય છે કે નહીં, આના પરિણામો કોઈ વિધાતા લખવાનો નથી. તમે જ તમારા જીવનને પેન કલમ લઈને લખવાને બેઠા છો. તમે જ આ અધ્યાય લખી રહ્યા છો. દુર્યોધનનો વાંક પણ જ્યારે ઇતિહાસ લખશે ત્યારે દુર્યોધનનો વાંક નહીં નીકળે, ભીષ્મનો નહીં નીકળે, વિદુરનો નહીં. આ તો બધા તમારા જ મહત્વકાંક્ષાઓના પ્રતિબિંબો છે. વિધાતાનો વાંક કાઢનારા તમે, મારા આંખો નથી આંખો નથી આંખો નથી, પણ અંતરની આંખે તમે અને તમારા પુત્રો, તમારું આખું જીવન એક અંધકાર અને વિનાશ તરફ જઈ રહ્યું છે. સંજય કહે છે, સંજય અડધી રાત થઈ છે, તું તારા કક્ષમાં જા. અને અડધી રાતે આપણે એકલા પડીએ ત્યારે બધાને આપણે કાવા દાવાથી કાઢી મૂક્યા હોય, દબાયા હોય, પણ અડધી રાતે સંજય અને ધૃતરાષ્ટ્રનો સંવાદ ચાલતો હોય છે. આપણે અને આપણો આ એ સંજય, જે સંજયને સાંભળવા સિવાય આપણી પાસે એક પણ જવાબ નથી હોતો, અને પછી થાકીને કહીએ છે બસ હવે શેષ આવતીકાલે હું સુઈ જાઉં છું. અને જ્યારે જ્યારે આ દેહરૂપી અસ્થિના પૂરમાં મામા એ સંજય ખડો થશે ત્યારે એવું અજવાળું કરશે ધૃતરાષ્ટ્રનું. અને આપણા અંતર મનમાં ચાલતા આ બધા ઉથલ પાથલોનું વર્ણન છે તે મહાભારત. કૃપાચાર્ય અડધી રાત થઈ છે, મળવા આવ્યા છે ભીષ્મને. પિતામહ, જ્યારે તમે પ્રતિજ્ઞા લીધી ત્યારે તમને ખબર હતી કે આ સિંહાસન ઉપર એક દિવસ ધૃતરાષ્ટ્રોના રાજ થશે, આંધળાઓના રાજ થશે, અને એમાં તમારે તમારા પિતા શાંતનુને જોવાનું આવશે. કદી પણ આ ભરત જેવા મહાન સમ્રાટ રાજાઓથી પોષાયેલી આ કુરુવંશની ધરતી ઉપર ભરી સભામાં જુગાર પણ રમાશે, કદી તમે વિચાર્યું હતું? અરે ભવિષ્યની કોને ખબર હોય છે આચાર્ય.
ભવિષ્યની કોઈને ખબર નથી હોતી, પણ વર્તમાનની બધાને ખબર હોય છે. તમે દેશના બંધારણીય વડા છો અને બંધારણની કોઈ પણ વાતને આગળ કરીને ધ્રુત અટકાવી શકો છો. અરે દ્રોણાચાર્ય, હું મહારાજની વાતને કેવી રીતે કાપી શકું? તે ધૃતરાષ્ટ્રની, તે મારા સંસ્કારો અને મારી અત્યાર સુધીના વ્યક્તિત્વના વિરોધ છે. કદી પણ મહારાજના પદ ઉપર બેઠેલા વ્યક્તિના વચનને હું કાપી શકું? દરેકને પોતાની નબળાઈ છે જન્મે જય રાજા. પણ તમે તો ઉત્તમ કુલમાં જન્મેલા બ્રાહ્મણ છો અને મેં ક્ષત્રિયોએ તો બ્રાહ્મણોના દંડને માથે માનેલો છે. તમે કહી શકો કદાચ ઢોળ્યું. હું પણ એ જ વિચારું છું, હું કહી શકું. પણ દુર્યોધન અને મારા પુત્રની જે મિત્ર સાથે અસ્વસ્થામાં અને અમારો આખો પરિવાર દુર્યોધનના અર્થ અને ઉપકારો અને કૃતજ્ઞતાની વચ્ચે દબાયેલો છે, માટે મારી સ્થિતિ તો ભીષ્મ આપના કરતા પણ ઘણી વિકટ છે. વિદુર ના ચહેરા ઉપર પણ એક સન્નાટો. આપણા કરતા તો આ વિદુર સારો છે એને કહેવા જેવું તો કહી દીધું. દુર્યોધન હરખમાં માતો નથી, કર્ણની શિબિર તરફ ગયો. અડધી રાત્રિ દીવો ચાલે છે. મિત્ર, તારી ને મારી અતૂટ મિત્રતા છે, પણ આ જે નિર્ણય લેવાયો છે ગાંધાર રાજ શકુનીના કહેવાથી, હું એના પક્ષમાં નથી. આપણે ક્ષત્રિયો છીએ અને તું હમણાં હાલ કે હમણાં હાલ ભલે તે ચક્રવર્તી સમ્રાટો રહ્યા, હમણાં હાલ તેમના ઉપર યુદ્ધ કરી દઈએ, પણ આવી કૂટનીતિ મનમાં કરીને, મનમાં અશાંતિ ઉભી કરી અને ભાવિ કલહનું કારણ બનશે, હું તારા પક્ષમાં નથી. અરે મિત્ર, તું મારા પક્ષમાં ના હોય એ દિવસે તો મારા બધા આશાના કિરણો તૂટી જશે. શકુની આવ્યો છે, વળી પાછા બે મિત્રો શું વાત કરો છો? અરે એ તો આ કર્ણ કે છે કે હું યુદ્ધના પક્ષમાં છું, પણ ઝૂકતું ના નહીં. અરે રાધે, અરે કર્ણ, તમારા બંનેના ખોળિયા જુદા છે, તમારો જીવ તો એક છે. યાદ રાખજો, આ શકુનીના શ્વાસ ચાલતા હોય માત્ર ને માત્ર તો આ ગાંધારી પુત્રો અને એના સુહૃદોના હિત માટે ચાલે છે. અને સાંભળ, ખાલી રણ મેદાનમાં લડાઈ લડાય અને લડાઈ ના કહેવાય, આ પણ એક લડાઈનો ભાગ છે. લડાઈ ખાધી તલવારોથી નથી લડાતી, અને તલવારોથી લડાયેલાના કઈ પરિણામો પણ સારા આવતા નથી. આ પણ એક પ્રકારની લડાઈ છે. તું જોતો જા, જે લડાઈમાં તું બાણને અસ્ત્રો માને, શસ્ત્રો માને છે, અને તારા મામા આ લડાઈમાં આ પાશાને શસ્ત્રો માની છે. જો આ પાશા મારા વાણી અને મારા કહેવા પ્રમાણે પડવાનું શીખી ગયા છે. જો બાણિયા આ બાર પડ્યા અને બાર જ પડશે. આ બાણ ચલાવવાની જે કલા છે એ જ આ કલા છે. મહત્વકાંક્ષાઓથી મહત્વકાંક્ષાઓ ટકરાઈ રહી છે. એ જન્મે જય રાજા, વિદુર નીકળ્યા છે, હસ્તિનાપુર આવ્યા છે, અને હસ્તિનાપુર આવીને મહારાજ યુધિષ્ઠિરને મળ્યા. યુધિષ્ઠિરને કહ્યું, અરે મહારાજ, મહારાજ ધૃતરાષ્ટ્રે તમારા બધાના કુશળ પૂછ્યા છે, તમારા માટે ભેટ મોકલાઈ છે, અને આપને બધાને થોડા દિવસ હસ્તિનાપુરની મહેમાન ગતિ માટે બોલાયા છે, અને ત્યાં થોડા દિવસ એવી આજ્ઞા કરી છે કે બધા ભાઈઓ ભેગા થઈને જુગાર રમજો, ધ્રુત રમજો અને પોતાનું મન બહેલાવજો. ધ્રુત અરે મહાત્મા વિદુર, ધ્રુત અને જુગારના જેટલા પણ અપલક્ષણો છે એ હું સારી રીતે જાણું છું.
ધ્રુતમાં એક કપટનો આશ્રય લઈને એકબીજાનું ધન હડપ થતું હોય છે, જે ભાવિ અમંગલ અને વેરના બીજ રૂપનારું હોય છે, તે કદી પણ શ્રેષ્ઠ ધર્મજ્ઞ પુરુષો માટે અભિષ્ટ ગણ્યું નથી. રમત રમતમાં જે ધ્રુત રમાય તે પણ બરાબર નથી. મારે આવા સમયમાં શું કરવું જોઈએ તમે મને કહો. વિદુરે કહ્યું, એ તો આપ જ નિર્ણય કરો, હું તો ચિઠ્ઠીનો ચાકર છું અને ધ્રુત કદી પણ રમાવું ના જોઈએ એમ હું માનું છું, પણ તમારા વતી હું નિર્ણય નહીં લઉં, નિર્ણય તો તમારે જાતે જ કરવો પડશે. ધર્મ સંકટની જ્યારે ઘડી આવે ત્યારે સ્વધર્મ અને આપત ધર્મ જાણનારા વ્યક્તિ જ બચી શકતા હોય છે, બાકી બધા ક્યાંક માનેલા ધર્મ ઉપર ઉભા રહી જતા હોય છે. એ જન્મે જય રાજા ખૂબ જ ચિંતનના અંતે ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિર બોલ્યા છે, આ ધ્રુતના તમામ અલ્પલક્ષણો હું જાણું છું, પણ હું તો મારા શાસ્ત્ર ધર્મને વળગી રહેવામાં માનું છું. મારું ક્ષત્રિય તરીકેનું એક વ્રત છે, મને કોઈ પણ કામ માટે બોલાવશે અથવા લલકારશે તો કદી પણ મારો પ્રાણ જતો રહેશે પણ હું પીછે પાછી હટ નહીં કરું તેવું મારું વ્રત છે. વિદુર પણ દેવની ઈચ્છાને સમજીને નીચું જોઈ ગયા છે. જુગારનું યુધિષ્ઠિરનું વ્યસન અને કહેવાતા ક્ષત્રિય ધર્મના ઓઢેલા આંચડા કયા કાળે ધર્મમાં આવી વાતો આવી ગઈ હશે કે ક્ષત્રિય હોય તેને શિકાર કરવો જોઈએ, ક્ષત્રિય હોય તેને બહુપત્નીઓ રાખવી જોઈએ, ક્ષત્રિય હોય તેને જુગાર રમવો જોઈએ અને ક્ષત્રિય હોય તેને મદિરાપાન કરવું જોઈએ. આ કોઈ પણ વાતો ધર્મ સાથે તેને નાવા નીચોવાનો સંબંધ ન હોવા છતાં પણ એ કાળથી અત્યાર સુધી આપણા ઘરમાં ઘર કરી ગયેલી છે. કોઈ મને બોલાવશે એટલે હું પાછો નહીં હટું. અને આવા મહામના ધર્મરાજ યુધિષ્ઠિર માતા કુંતીને મળવા ગયા છે. પાંચે પાંડવો અને દ્રૌપદી બધાએ ધ્રુતના અનિષ્ટની વાત કરી છે, તે છતાંય ધ્રુતનું વસન, જુગારનું વ્યસન ભીમ કહે છે, મોટા ભાઈ જુગાર? અરે દુર્યોધન, નાનો ભાઈ છે, થોડું ધન જીતી જશે તો આપણું શું ખૂટશે, અને હારી જશે તો એનો પણ ભરખો પૂરો થશે. તારી પાસે એટલું આ ધન છે, એમાંથી થોડું દુર્યોધન જીતી જશે તો ખીચડીમાં જ ગી જશે. એક બાજુથી એક બાજુ, અને તારું ધન ક્યાં ખૂટી જવાનું છે? મેં તો જાણ્યું છે આ સેંકડો વર્ષો સુધી બે હાથે લૂંટાવું તો પણ આ ધન પૂરું થવાનું નથી, એવો મારો અક્ષય ઘોષ. અને દુર્યોધન થોડો નાનો છે ભીમ, થોડું ધન જીતી જશે તો રાજી થશે, અને હારી જશે તો ધૃતરાષ્ટ્ર પુત્રોને એ પણ ખબર પડશે કે યુદ્ધ કલા ઉપરાંત આ પાંડુ પુત્રોને ધ્રુત કલા પણ આવડે છે, એ જ્ઞાન પણ નક્કી થઈ જશે. આમાં બે બાજુ આપણને નુકસાન નથી. આજે કુંતીની સલાહ નથી લેતા, હવે અહીંથી કુંતીની સલાહ લેવાનું બંધ કર્યું આ ધૃતરાષ્ટ્રે. અને મહાભારતમાં હું જોઉં છું છેક જીતીને પાછા નહીં આવે ત્યાં સુધી હવે કુંતીની સલાહ નહીં લેયા, નકર અહીં સુધી બધું કુંતીને પૂછીને જ કર્યું છે કૃષ્ણ અને કુંતીને. પણ આજે કૃષ્ણને નહીં પૂછે, કૃષ્ણ તો દૂર છે, અને કૃષ્ણ એટલે અજવાળું, કૃષ્ણ એટલે પ્રકાશ, કૃષ્ણ એટલે બોધ, અને એના અભાવમાં જ આવી ઘટનાઓ ઘટતી હોય છે. પણ કુંતીને નહીં પૂછે આજે આ ચક્રવર્તી સમ્રાટ. મનુષ્યના જીવનમાં પણ એક એવી કક્ષા આવે છે જ્યારે બધું એને એમ લાગે કે ફૂલફિલ, રૂપિયા આવી ગયા, પદ આવી ગયું, પ્રતિષ્ઠા આવી ગઈ, બુદ્ધિ આવી ગઈ, વાવા આવી ગઈ, ચારે બાજુ મોટા સ્ટેજ આવી ગયા, ત્યારે ત્યારે આપણે આપણા મા બાપની સલાહ લેવાનું ભૂલી જઈએ છે. અને તે પ્રસંગે આ દ્રૌપદીના વસ્ત્રહરણો અને 13 વર્ષના વનવાસ સર્જાશે. કુંતી આમ ઉભા રહ્યા છે, આજે યુધિષ્ઠિર મને કઈ પૂછતા નથી, નહીં તો કુંતીની એ વાત માનનારા છે આ લોકો
કે આ ભિક્ષાને પાંચે ભાઈઓમાં વહેંચી લો અને આ વાતને નહીં તોડનારા આજે શું પરિવર્તન આવ્યું છે? ગમે તે કક્ષાએ જતા રહીએ, ગમે એટલા મોટા થઈ જઈએ, પણ મા બાપ અને ગુરુની જ્યાં સુધી આ ધરતી ઉપર હાજરી હોય ત્યાં સુધી એમને પૂછ્યા વગર એક પગલું પણ સભા પર્વનું નિર્માણ કરશે. કારણ કે ભગવાન જો બધી જગ્યાએ ભરેલા પડ્યા હોય, સભર ભરેલા ભગવાન, અને સભર ભરેલા ભગવાનને જો બોલવું હશે, આપણને ટોકવા હશે, તો ક્યાંથી ટોકશે? બા આપણને વચ્ચે રોકવા હશે તો ક્યાંથી રોકશે? જેનો આપણા ઉપર સ્વાભાવિક પ્રેમ હોય ને ત્યાંથી જ ભગવાન બોલે છે. બા કહેશે ભાઈ રહેવા દો, પૂરું થઈ ગયું. બાપા કહેશે ભાઈ રહેવા દો, પણ આપણે કહીશું બાપા હવે તમને આમાં શું ખબર પડે, તમે ચાર ચોપડી ભણેલા ને અમે તો બધા કલેક્ટર થઈ ગયા, હવે છાના માના હોકો પીઓ ઘરમાં. નાના ભાઈ ત્યાંથી જે બોલે છે ભગવાન જ બોલે છે, પણ આપણને ખબર નથી. રામાયણની પ્રસિદ્ધ ચોપાઈ છે, અને માત પિતા ગુરુ પ્રભુ કે બાની, માત પિતા ગુરુ પ્રભુ કે બાની, બિનહી વિચાર કરીય શુભ જાની, બિનહી વિચાર કરીય શુભ જાની. આટલાની વાણી, માત પિતા ગુરુ પ્રભુ કે બાની. માતા પિતા ગુરુ અને પ્રભુ, બિનહી વિચાર કરીય શુભ જાની. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો મોટો થાય, પણ મા બાપના હૃદયમાં એના પ્રત્યેની જે સુભાષિસ હોય છે, એ બાના ખોડિયામાંથી ભગવાનનો સંકેત હોય છે, પણ માણસો જાણતા નથી હોતા. પિતાના ખોડિયામાંથી ભગવાનનો સંકેત હોય છે, પણ બાળકો જાણતા નથી હોતા. ગુરુના હૃદયમાંથી ભગવાનનો સંકેત હોય છે, પણ બાળકો જાણતા નથી હોતા. અને જુઓ ને આ દેહરૂપી હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થમાં કેવા પરિવર્તનો આવ્યા છે. એક ઉંમર થઈ જાય એટલે બાને પૂછવાનું જ બંધ કર્યું. આને દ્રૌપદીને પૂછ્યું છે, પાંડવોને પૂછ્યું, પણ સાવ વિધવા સફેદ કપડામાં રહેલી કુંતી તો જોતી જ રહી ગઈ કે ભાઈ આજે મને પૂછતા નથી. આ હા હા, અને પૂછ્યું હોત તો અહીંથી આગળ મહાભારત વધત જ નહીં. એ ના પાડત કે ખબરદાર જુગાર રમ્યા છો. અને સર્જાશે જે દાડે આ ત્રણ જગ્યાએથી આપણે ખસી જઈશું ને, કદી ખૂટવાની નથી એ લક્ષ્મી, હમણાં યુધિષ્ઠિર કંગાલ થયેલા દેખાશે. આ ત્રણ જણાથી ચૂકવા જેવું નથી ભાઈ. બિનહી વિચાર કરીય શુભ જાની, બિનહી વિચાર કરીય શુભ જાની. આમાં કદી આપણે તર્ક ન લડાવવો જોઈએ. આ ત્રણ જણા બોલે એમાં, પણ આપણા આપણા આપણી કથા આપણું દર્પણ છે. આર્યું છોકરાના ઘેરે છોકરા થઈ ગયા, પછી તો ધંધામાં જામી ગયા આપણે. પછી આપણને એમ થાય છે કે બાપુજીને ધોતી તો હું લાવી આપું છું, એમ થાય છે. આ સ્ટેજ ઉપર યુધિષ્ઠિરને એવું થયું હશે ત્યારે ને કે બાના સાડલા તો હવે હું લાવું છું, બાને શું પૂછવાનું, એવું થયું હશે ત્યારે ને. અને આખા મહાભારતમાં હવે પાંડવોની સીધી મુલાકાત કુંતી સાથે લડાઈ પત્યા પછી થવાની છે.
પણ આ બધા એના જીવનમાં સર્જાતું મહાભારત છે. આપણા જીવનમાં ક્યાંય સર્જાઈ ના જાય. ઘરમાં આપણા ત્યાં તો કહેવત આવી ગઈ, વરહમાં એક ખૈડ્યું અને ઘરમાં એક ગૈડ્યું. એક ખૈડ્યું આવે, હત્યા વિદાડાનું એક ખૈડ્યું હોય બે નક્ષત્રોનું, અને થોડો વરસાદ બંધ રહે તો થોડું વરાપ નીકળે, પાક પાકે, હવા રૂપિયો વરહ જાય, પડપડે થાય તો શું કરવાનું. એવી રીતે ઘરમાં એક ગૈડ્યું, જેના ઘરમાં ગૈડ્યું ના હોય એનું ઘર ગધાડે ચડે. અને ઘણાના ગધાડે ચડેલા ઘર જોઈએ ત્યારે ખબર પડે ગધાડે ચડ્યું છે, કારણ કે એના ઘરમાં ગૈડ્યું ના હોય ઘર ગધાડે ચડે, યાદ રાખજો. અને ગૈડ્યું હોય અને તે ગૈડ્યું અવહેલના પામતું હોય, સાઈડમાં ખસી જતું હોય, એનું ઘર પણ આ પાંડવોના ઘરના માફક ગધાડે ચડશે. અવહેલના પામી ગઈ છે કુંતી, વિચારમાં પડી ગઈ કુંતી. ભાત ભિક્ષામાં લઈને આવે તો એ ભાગ કરવા મને આપતા હતા કે બા ભાગ કરી આલો, અને આજે જુગાર રમવાનો નિર્ણય છે, પણ મને તો ગણતા જ નથી. માતા માતા માટે પણ રથ તૈયાર કરી દો એમ આદેશ છૂટી ગયો છે. અહો આશ્ચર્યમ, જેને શૂન્યમાંથી સર્જન કર્યું હોય ને પરસેવા, આપણે એસીમાં બેઠા હોય ને, એસીના ઠંડકમાં બેઠા હોય ને, આપણે એમ માનીએ છીએ કે આ એસીમાં જે પવન આવે છે એમાં ગેસ ભર્યો છે, આપણે એમ માનીએ છીએ. મુકેશભાઈ, કદી એસીમાં આવતા પવનમાં ગેસ ભરેલો ના હોય. તમારા ઘરમાં જે એસીનો પવન ઠંડો આવે છે એમાં તમારા બાપ દાદાઓના પરસેવા ભરેલા છે. ગેસ ભરાઈને આવતો હોય તો બધા લાવી દઈએ એસી, લ્યો ને, અને ગેસ જ ભરાઈએ. આપણા બાપ દાદાઓના પરસેવા ભરાયેલા હોય છે. પણ શી ખબર, આ દેહરૂપી ઇન્દ્રપ્રસ્થમાં આવું બને જ છે, એનું નામ મહાભારત છે. અથ શ્રી મહાભારત, અથ શ્રી મહાભારત. ચાલુ છે, ચાલુ છે, ગભરાતા નહીં, હજુ કલાક છે. કથા હે પુરુષા, ખબરદાર, મહાભારત સાંભળનારા સભા પર્વમાં જાગી જજો. ઘરમાં આપણા ગૈડિયાઓના ધ્યાન બહાર કોઈ નિર્ણય ના લેવો જોઈએ. શેના સભા પર્વો, નહીં તો જગતના છડે ચોક તમારી ફજેતી થશે, અને એ ફજેતીનું નામ જ દ્રૌપદી વસ્ત્રહરણ છે. તમે ઘરમાંથી જ સલાહ લેવાનું ભૂલી ગયા, અને બીજા તો જે સલાહ આપશે તે પોતાના હિતની હશે. અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા. લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે, સમજવું ભૂલશો નહીં. યુધિષ્ઠિર જેવા મહામનાઓના જીવનમાં સમય પાછું બદલ્યું છે, સમયની કરવટ છે આરીએ, અને આપણને બતાવવા માટે જ આ કથા છે. સમયની કરવટમાં આપણે ક્યાં ક્યાં ભૂલ ખાઈ જતા હોઈએ છીએ. કુંતી પણ બહુ વિચારમાં પડી ગયા છે. દરેક ઘરડા માણસો વિચારમાં પડે, જોજો. રથ બધાએ વચ્ચે વચ્ચે રોકાતા હસ્તિનાપુર પહોંચ્યા છે, અને હસ્તિનાપુરમાં બધાને મળ્યા, ધૃતરાષ્ટ્રને મળ્યા છે, અને સભા ભરેલી. મહારાજા ધીરાજ, ચક્રવર્તી સમ્રાટ, રાજસૂય યજ્ઞ વિભૂષિત, અજમીલ કૂટ નંદન, ઇન્દ્રપ્રસ્થ નરેશ, મહારાજ યુધિષ્ઠિર,
પોતાના મહાબલી પાંડુ પુત્રો ભાઈઓ સહિત મહારાજની ઇન્દ્રપ્રસ્થ પટરાણી દ્રૌપદી અને મહામનીષીની કુંતી સહિત કૌરવ સભામાં ઉપસ્થિત થઈ રહ્યા છે અને પૂરેપૂરા રાજકીય પ્રોટોકોલ સાથે, એક રાજાના પ્રોટોકોલ સાથે એન્ટ્રી. આજે માત્ર ને માત્ર એ મહારાજ ધૃતરાષ્ટ્રના ભત્રીજા માત્ર નથી, એ વિશ્વની એક મહાસત્તાના રાજા છે. અને આયા અને આખી કુરુ સભા દુર્યોધન સહિત ઉભી થઈ. પ્રોટોકોલમાં તો થવું જ પડે, અંદર ગમે હોય રાજકારણ બધા ઉભા થઈ ગયા છે. ધૃતરાષ્ટ્ર પણ ચાર ડગલા નીચે ઉતરીને સ્વાગત કરી છે, દોરીને લઈ આવવામાં આવ્યા છે, મહારાજના અડોઅડ સિંહાસન મૂક્યું છે. ભરી સભામાં માગધો ચારણો બિરદાવલી ગાઈ રહ્યા છે અને અત્યાર સુધી મેળવેલી તમામ સંપત્તિ અને સિદ્ધિઓનું વર્ણન કરી રહ્યા છે. ધૃતરાષ્ટ્ર પ્રવચન કરી રહ્યા છે, આજે પિતામહ ભીષ્મ સહિત કુરુ વંશીઓનું ગૌરવ છે કે આપણા વચ્ચે આવું એક પાંડુ પુત્રના પુત્ર રત્ન કરીકે આપણા સૌનું ગૌરવ એવા યુધિષ્ઠિર પાક્યા છે, જેમણે આપણા કુરુવંશીઓની કીર્તિને દિગંત દિશાઓ વટાઈને આખી પૃથ્વીમાં સ્થાપી દીધી છે. આપણે બધા સહૃદયો તેમની પ્રશંસા કરતા થાકતા નથી, આપણા હૈયા ઉભરાઈ રહ્યા છે. એમના લીધે આપણી પણ કીર્તિ ચારે દિશાઓમાં ફેલાઈ ચૂકી છે. મહારાજ દુષ્યંતના પુત્ર ભરતના સમયથી કુરુવંશીઓની લુપ્ત થયેલી જે કીર્તિ છે, એ કીર્તિના શિરમોર એવા મહારાજ યુધિષ્ઠિરનું એના મોટા પિતા તરીકે આપના સૌના વતી હું સ્વાગત કરું છું. સંબોધન મારો પુત્ર દુર્યોધન પણ નાનપણમાં કરેલા બધી વેર વૃત્તિને ભૂલી ગયો છે, આહા, અને આજે આ પાંડુ પુત્રોને મહારાણી કુંતી અને દ્રૌપદી સહિત યુધિષ્ઠિરમાં મહેમાન અમે કર્યા છે. તમે સુખીથી તમારા બાપ દાદાઓના સિંચેલા વટવૃક્ષમાં હસ્તિનાપુરમાં મન ફાવે ત્યાં સુધી વિચરો અને મારો પુત્ર તમારી સાથે મન બહેલાવાને માટે, તમને રાજી કરવા માટે થોડા જુગારના દાવ રમવા માંગે છે અને ક્ષત્રિયોને આ પણ અભિષ્ટ છે, ઈષ્ટ છે. ક્ષત્રિય કુળમાં જન્મેલા વ્યક્તિને આમાં કોઈ દોષ નથી એમ આંધળો બોલ્યો છે. જુગારમાં દોષ નહીં, જુગાર જ સ્વયં દોષ છે એ ખબર નથી. અને કેટલાક ધર્મોનું આંચડો ઓઢી ઓઢીને કેટલીક નબળાઈઓને ધર્મ માની લેવામાં આવી છે. આ ધર્મનો ખાંભલો છે જે ભગવાનને તોડવો છે. અને ઊંડે ઊંડે તો આમાં યુધિષ્ઠિરનો જે જુગાર પ્રેમ છે એ નબળાઈ છે. એક ઊંચાઈના જોડે ખાડો હોય, એ ખાડો છે, એ ક્ષતિ થાય છે. અજ્ઞાતવાસ આવશે તે વખતે વિરાટની સેવામાં પોતે કંક બન્યા છે અને ત્યાં જુગાર. અને આ જુગાર એટલે કઈ ખાલી પાસા રમવા એમ જ નહીં. મહાભારતના રણમાં જ્યારે જલને સ્તંભન કરીને દુર્યોધન પાણીમાં છેલ્લા દિવસે જલસ્તંભન વિદ્યાનો પ્રયોગ કરીને પાણીમાં જઈને સૂતો છે, એ વખતે માત્ર પાંચ પાંડવો છઠ્ઠા કૃષ્ણ સાત્યકી કૃતવર્મા આટલા જ વધ્યા છે.
અને બધાય જલના કિનારે આવીને દુર્યોધન બહાર નીકળ. બહાર નીકળ અને કાં તો અમારી સાથે સંધિ કરી લે, અને કાં તો બહાર નીકળ. અને જેવો બહાર નીકળ્યો, અરે હું એટલી જલ્દી સંધિ કરનારો માણસ નથી, હજુ યુદ્ધ ચાલુ છે, કારણ કે હું જીવતો છું. સંધિ કરી લે પ્રિય દુર્યોધન, અથવા અમારા પાંચમાંથી કોઈને પણ ગદા યુદ્ધમાં હરાવી દે, જા આખું હસ્તિનાપુરનું તને દઈ દઈશ. અને ભગવાન કૃષ્ણ આમ જોયું છે સામે, ત્યાં પણ જુગાર, આ પણ એક જુગાર છે. અને આમ આંખ કરીને જોયું છે, મહાબલી ભીમ સિવાય તમારા ચારમાંથી એક પણ આના જોડે ગદા યુદ્ધમાં ટકી શકે તેમ છે? વિચાર કરીને બોલો, બાજી પલટાતા વાર નહીં લાગે. છેલ્લી ક્ષણે પણ જુગાર કે તું અમારા પાંચમાંથી એકના જોડે લડી લે, હું તને દઈ દઈશ. મહાભારતના આખા ઇતિહાસમાં આ મોટામાં મોટી ખાઈ જે યુધિષ્ઠિરની બે ચાર છે, મારે કહેવી છે પણ સમય આપ્યો, એમાંની આ એક છે. અને તેને બહુ સુંદર નામ એમણે આપ્યું છે, આ ખાઈને સાચવવા માટે એને રૂપાળું રૂડું નામ આપી દીધું છે, આ નબળાઈને ઢાંકવા માટે યુધિષ્ઠિરે. અને તે રૂડા નામનું નામ છે ક્ષત્રિયોચિત ધર્મ. એવો શણગાર કર્યો છે આ વૃત્તિને. જેમ પાંડુ રાજાએ પેલા મૃગલાને માર્યા, પછી ક્ષત્રિયોચિત ધર્મનો શણગાર કરીને પોતાના તે કાર્યને ધર્મોચિત કાર્યમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો છે. અને વારંવાર આખા વન પર્વમાં આ ધર્મ ઉચિત હતું એમ સમજે છે. ભીમ તો હમણાં ગરમ થવાનો છે કે જો આ ક્ષત્રિયો ઉચિત હોત નહીં અને આમાં ક્ષત્રિય ધર્મ કામ ના કરતો હોત તો આ દ્રૌપદીને દાવ પર લગાવી દેવા માટે હું આ મહારાજ યુધિષ્ઠિર મારા મોટા ભાઈના, હે અર્જુન, બે હાથ હમણાં હાલ સળગાઈ મુકત. પણ એ ક્ષત્રિય ધર્મનો રૂડો શણગાર રાજ્યસભા પૂરી થઈ ગઈ છે. અને બીજા દિવસે સો દરવાજા વાળા અને હજાર થાંભલાથી ઘેરાયેલા બનેલા તે શિલ્પકલાના ઉત્તમ નમૂના રૂપ જુગારના ધૃત ગ્રહમાં મહારાજ ધૃતરાષ્ટ્રથી શોભતી અને કુરુવંશીઓમાં શ્રેષ્ઠ એવા ભીષ્મ અને બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ એવા બ્રહ્મવર્ચસ્વ મહાપુરુષ દ્રોણ અને કૃપથી અનેક રાજાઓ અને ભારત વર્ષના જુદા જુદા ક્ષેત્રથી આવેલા કુરુવંશીઓના બધાએ સરહદો મિત્રો અને મહાન પ્રતપી યશસ્વી રાજાઓના એ સભામાં બરાબર એક ઊંચું આસન છે, એ આસનમાં વચ્ચોવચ્ચ ચોસરનો ખેલ લાગેલો છે. દુર્યોધન, શકુની, તેનો મિત્ર કર્ણ, દુર્શાસન બેઠેલા છે અને મહારાજ પાંચે પાંડવો સહિત યુધિષ્ઠિર આવ્યા છે, હાથ આપીને દુર્યોધને ઉપર લીધા છે. મોટા ભાઈ, મહારાજ આવો બેસો. ચાર જણા બેઠા છે. અને તે વખતે પણ ધૃત કલાના જે દૂષણો છે યુધિષ્ઠિરના મોઢે વ્યાસજી લખાયા છે. અરે સબલરાજ શકુની, તમે મારી સાથે ધૃત રમવાને કેમ ઈચ્છો છો? કારણ કે ધૃત કલા તો દોષથી ભરેલી છે અને એમાં કપટનો આશ્રય લઈને બીજાને મારવાના હરાવાના હોય છે. ક્ષત્રિયોમાં યુદ્ધ સિવાય બીજા કોઈ ધર્મને મુખ્યતા ના આપવી જોઈએ, પણ આપણા વડવાઓએ આને ગૌણ ધર્મ ગણ્યો છે. પણ તોય હું આમાં તો ધર્મ જોઉં છું, તમે મારા જોડે આવું ધૃત રમવાની ઈચ્છા કેમ ધરાવો છો? અરે મહારાજ, કોણે તમને કહ્યું ધૃતમાં પાપ છે? આ તો ખાલી મન બહેલાવાનું એક સાધન.
ધ્રુતમાં એવું તો તમે શું હારી જવાના છો, અને થોડું ધન કદાચ તમારા અનુજ દુર્યોધનના કોષમાં આવી જશે તો એમાં બગડી શું જશે? અને પાસા તો કઈ કોઈનું કયું કરતા નથી મહારાજ, અને કદાચ તમે જીત્યા તો તમારા જ વડવાઓની ગાદી છે, અને એમાંથી એકાદ બે હાથી ભરેલું ધન તમારા કોષમાં જતું રહેશે, તો એમાં ખોટી શું જવાબ? તમે મનમાંથી જરાય સંશય કાઢી નાખો, અમે તો બિલકુલ તમારું મનોરંજન કરવાનું માગીએ છીએ, અને તમારા મનોરંજન માટે અમે તો આ બધો ઉપાર્જન કર્યું છે. અને હા મહારાજ, સાંભળી લો, તમે કપટ શબ્દનો પ્રયોગ કર્યો તે તો આ ગાંધાર નરેશ શકુનીને જરાય ગમ્યો નથી. વેદ વિદ્યામાં પારંગત કોઈ વ્યક્તિ, શકુની વેદ વિદ્યામાં પારંગત કોઈ વ્યક્તિ જ્યારે શાસ્ત્રાર્થ કરવાને બીજાને હરાવે ત્યારે પણ થોડો ઘણો કપટનો આશ્રય તો લેતો જ હોય છે, પણ એને તો કોઈ કપટ કહેતું નથી. બે બાહુબલથી સમૃદ્ધ એવા બે ક્ષત્રિયો જ્યારે લડાઈ કરતા હોય છે અને બીજાને મારવા માટે થોડો ઘણો કપટનો આશરો લેવાતો હોય, એને તો કોઈ કપટ કહેતું નથી. એમ અહીંયા પણ ધ્રુત વિદ્યાના અનઅભિજ્ઞ અને ઓછા જાણકાર સામે કોઈ પોતાની ધ્રુત વિદ્યાનો ઉપયોગ કરે એને તમે જો કપટ કહેતા હોય તો જાણે તમે અમને જ કપટી કહી રહ્યા છો. અમે કાંઈ કપટ કરીને તમારી પાસેથી લેવાના નથી. તોય તમારે ના રમવું હોય તો તમને કોણે રોકી રાખ્યા છે? તમે ના કહી દો એટલે હમણાં હાલ પૂરું. અને એ જન્મે જે રાજા હું ક્ષત્રિય ધર્મમાં ક્ષત્રિય કુળમાં જન્મ્યો છું અને મારું એવું વ્રત છે કોઈ પણ વાતમાં મને સામે લલકારવામાં આવશે, મને સામેથી કહેવામાં આવશે તેમાં હું મારા પ્રાણ જશે પણ પીછેહટ નહીં કરું તેવું વ્રત લઈને હું બેઠો છું. સારું, તો હું આ બધામાં દેવને આધીન, તે દેવ પ્રારબ્ધને જ મુખ્ય ગણીને મારી જાતને એક રમકડું માનીને આમાં દેવથી પ્રેરાયેલો હું રમવા બેસું છું મામા, પણ મને કહી દો કે મારે કોના જોડે રમવાનું છે, મારી સામે દાવ કોણ લગાવશે અને પાછા કોણ નાખશે? અરે ભ્રાતા યુધિષ્ઠિર, ધન અને રત્નો બધાય હું લગાવીશ, અને મારા બદલામાં પાછા તો મારા પાછા નાખવામાં કુશળ એવા મામા જ નાખશે. અરે આ તો શરૂઆતથી જ અન્યાય છે. ભીમ બોલ્યો, જે ધન લગાવે તે જ પાછા નાખે તેવો નિયમ હોવો જોઈએ. યુધિષ્ઠિર ભીમને રોક્યો છે. અરે ભીમ, છો ને થોડું ધન જીતી લેવા દે, આપણા ભાઈઓ રાજી થશે. અરે તમારા જેવો ધર્મને સમજનારો કોઈ પુરુષ આ ધરતી ઉપર ના પાક્યો છે? ના પાકશે, શકુની બોલ્યો. મારી પાસે 10,000 પેટીઓ ભરીને માણેક છે, તે બધાય હું આમાં લગાવું છું. અને એ જન્મે જે રાજા, અરે તો આ ધનને હમણાં હાલ જીતી લઉં છું, અને મહાભારતનો આખાય સભા પર્વમાં એક જ શબ્દ સંભળાય છે, જીતમિત્તેવ શકુની યુધિષ્ઠિતા વંદિતા, જીતમિત્તેવ. લે ભાણિયા યુધિષ્ઠિર, જીતમિત્તેવ, મેં આ ધનને જીતી લીધું જો તારી સામે, તો હું મારી સામે મારી પાસે જુદી જુદી જાતના જુદા જુદા દેશના મારી અશ્વ ગોળ અશ્વપાલમાં અશ્વશાળામાં
એક થી એક પાણીદાર 10,000 ઘોડા છે એને એના એક એક સૈનિક સહિત દાવ પર લગાવો છું જીત્ય મિત્તેવા લે આને પણ મેં જીતી લીધા છે અને હારો જુગારી બમણું રમે તેના ન્યાય હવે એક દાવ જો જીતી જાય તો આ જીતેલું તને પાછું દઈ દઉં તો મારી પાસે 10,000 હાથીઓ મહાવત સહિત સુવર્ણથી લદાયેલા તે હાથીઓને હું દાવ પર લગાવું છું જીત્યમિત્તેવા મારી પાસે કંકણ પહેરેલી 1,00,000 તરુણ અવસ્થાની દાસીઓ જે મારા નગરના સ્નાતકો આગંતુકો અતિથિઓ મંત્રીઓની સેવા ચાકરી કરે છે તેવી 1,00,000 દાસીઓનો લગાવું છું જીત્યમિત્તેવા હવે શું લગાવશો ચક્રવર્તી સમ્રાટ અને હે જન્મે જે રાજા પોતાનું ધન અક્ષય કોષ હાથી ઘોડા પાલખી રાજ્યનો ખજાનો સમગ્ર ભૂમિ પોતાના અસ્ત્ર શસ્ત્ર આયુધો અત્યાર સુધી મેળવેલું તમામ ધન ઇન્દ્રપ્રસ્થની તે નગરી પોતાનું રાજ્ય જમીન જાયદાદ જીત્યમિત્તેવ પાંચે પાંડવોની આંખો લાલ થઈ રહી છે અને તેજ સભામાં આખી સભા મધ્યે વિદુર ઉભા થયા છે મહારાજ આ તમારો કુલાંગાર પુત્ર જે દિવસે જન્મ્યો અને એ દાડે આખા હસ્તિનાપુરમાં ગીધડનો વાત થયો હતો અને શિયાળ રોયા હતા આજુબાજુમાં બધા ગીધ આદિ પક્ષીઓ રોયા અને રાત્રે ઘુવડ બોલ્યા હતા એ દાડે જ મેં કહ્યું હતું કે આ પુત્રને તજે દેકમ કુલમશાર્થે આ કુળના હિત માટે આ કુલાંગાર પુત્રને ત્યજી દો બંધ કરો આ જુગારના નાટકને અને ભાઈઓ વચ્ચે કલહનું બહુ મોટું કારણ બનશે જે વખતે આ પાંચે પાંડવો આ લીધેલા અપમાન અને આના પ્રત્યેની વેર વૃત્તિ કરીને ચડાઈ કરીને આવશે તે દિવસે આપના કુળમાં કોઈ રોનારું બચશે નહીં બંધ કરો ભાઈઓ વચ્ચે આવી વેર વૃત્તિને જન્માવનારા આ જુગારના નાટકને બંધ કરી દો તમારો આ દુર્બુદ્ધિ અને મંદબુદ્ધિનો પુત્ર અને એના મામા શકુનિના કહેવા પ્રમાણે ચાલે છે આ પર્વત પ્રદેશમાંથી આવેલો શકુની અમે તો ઈચ્છી રહ્યા છીએ આ જ્યાં આવ્યો છે ત્યાં પાછો જતો રહે નહીં તો આ એક એવો ઉંદર છે આ હસ્તિનાપુરના છતનાર વૃક્ષને ધીમે ધીમે નંદીથી કોતરીને જેણે બુદ્ધિ દુર્યોધનની બુદ્ધિને સંપૂર્ણપણે કોતરીને ફૂંકીને ખાઈ ચૂક્યો છે તેવો આ દુર્યોધન તેવો આ શકુની આવ્યો છે ત્યાં પાછો જતો રહે એવો મારો મત છે બંધ કરો આ જુગારના નાટકને મેં પહેલા જ કહ્યું હતું એક દાવ ઉપરાંત આ વાતને બંધ કરો તમે તમારા પુત્રનું માન રાખી લીધું છે મહારાજની ગાદી ઉપર બેઠેલા તમને આ સત્ય વસ્તુ દેખાતી ના હોય તો અમારી કહેવાની પૂરેપૂરી ફરજ છે અને હે જન્મે જે રાજા એ જ વખતે દુર્યોધન તે સભા મંડપમાં વચ્ચે ઉભો થઈ ગયો છે અરે ઓ કુલાંગાર દાસી પુત્ર વિદુર જેમ કોઈએ ખોળામાં સાપ પાડ્યો હોય એ જ રીતે અમ કુરુ વંશીઓએ અમે તને પાડ્યો છે દાસી પુત્ર જ્યારે હોય ત્યારે તું પાંડવોના પક્ષમાં હિત વચનો બોલનારો અને અમે દુર્યોધન આદિ ધૃતરાષ્ટ્ર પુત્રોને માત્ર તું દુર્બુદ્ધિના સમજી અને દર વખતે અપમાન કરતો આવ્યો છે મારા પિતાની નેત્રહીનતાનો તે ઘણો લાભ ઉઠાયો આમાં કઈ વાતનો મેં અન્યાય કર્યો છે જે લગાયું છે એ બધું એ આ ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિરે પોતાના હાથેથી લગાયું છે મેં એને કશું લગાવવા માટે પ્રેર્યો નથી અને આ બધું અમે ધર્મથી જીત્યા છીએ કઈ વાતથી અમને ડરાવવાને માગે છે
અમારો જીવાડો જીવે છે અને અમને જ ડસે છે. ડાકણ પણ એક ઘરને છોડી દેતી હોય છે. નીકળી જા સભામાંથી બહાર. તારી સલાહ આપતો ફરજે જે મારા પિતાની માફક નેત્રહીન હોય એવા કોઈ રાજાને ગોતી લે. આ સિંહાસનનો આગળનો રાજા હું છું અને તારા જેવા મંત્રીને હું પસંદ કરતો નથી. તું તો એ દિમકની માફક છે જે વાંસમાં એક વખત લાગી જાય પછી વાંસને જ ખાઈ જાય છે. જેમાં તું ઉત્પન્ન થયો તે જ કુળને ખાઈ જનારો કુલાંગાર છે. નીકળી જા સભામાંથી બહાર. અરે આ કાગડાની માફક બોલતા તમારા પુત્રને, હે મહારાજ, હજુ આ વિદુરનું વચન છે. તમે પાંડવોના ધનને ઈચ્છતા હોય તો થોડું ધન પાંડવો જોડે માગી લો અને મોટા ભાઈ યાદ રાખો, આ પાંડવો જ સ્વયં ધન રૂપ છે. એ ધન રૂપ પાંડવોને અપનાવો, તેના ધનની આશા ના કરશો. આ તમારા કાગડા પુત્રને છોડીને મોર સમાન પંખો વાળા આ પાંડુ પુત્રો અને ધર્મજ્ઞોને શું કરવા તમે આ રીતે સતાવો છો? અરે ચૂપ થઈ જા ધૃતરાષ્ટ્ર. બિલકુલ ગંભીર વદને જોઈ રહ્યો છે. બોલ્યા વગર બેસી જા, અન્યથા આ સભાનો ત્યાગ કરી દે. તમે દાવ ઉપર આવો. બોલો, હાર માનો છો? અરે ભાણિયા, હાર માનવાનો તો પ્રશ્ન જ ક્યાં છે? આ તો ઘર ઘર વચ્ચેનું જુગાર. ઘર ઘર વચ્ચે આપણે જુગાર રમી રહ્યા છીએ. એક દાવ જીતી જશે તો આપણે બધું દઈ દઈશું પાછું. આ તો ખાલી રમત છે, પણ પાછો નાખવાનો તેને સમય તો મળવો જોઈએ. એ તો કોઈ એમ ના કે મામા પાસા ફેંકતા હતા અને પોતાના પ્રિય ભાણિયાઓને એક પાછું નાખવાની મોકો પણ આપ્યો નહીં. એક દાવ જીતી જાય તો લેને, આ જીતેલું બધું એ આપણે પાછું દઈ દેવું છે. ખંધો શકુની બોલ્યો, એક દાવ જીતવાની લાલસામાં મારી પાસે શું છે? પોતાના પુત્ર સમાન સૌથી નાના અનુજ નકુલ ઉપર દ્રષ્ટિ પડી છે તો મામા આ અશ્વિની કુમાર સમાન રૂપ લાલિત્યમાં રૂપમાં તેજસ્વીતા ધરાવનારા મારા હૃદયના ટુકડા જેવા ભાઈ નકુલને હું દાવ પર લગાવું છું. તો એમ બાણિયા, જીત મિત્તેવા, લે તારે આને પણ મેં જીતી લીધું. સહદેવ ભીમના આખું રુધિરાભિસરણ બદલાતું છે, પણ મોટા ભાઈને વચ્ચે નહીં રોકવાની પ્રતિજ્ઞા બદ્ધ પાંડવો ચૂપચાપ જોઈ રહ્યા છે. નકુલ, હવે આ બધું જીતવા માટે હું શ્વેત વાહન અને અક્ષય બાણનો તુડીન અને ગાંડી ઉધારી અજય તેવા અર્જુનને દાવ પર લગાવું છું. જીત મિત્તેવા. વાયુપુત્ર મહાબલી ભીમને હું દાવ પર લગાવું છું. મામા, જીત મિત્તેવા. અને છેલ્લે મારી જાતને, મારા અસ્તિત્વને દાવ પર લગાવું છું. જીત મિત્તેવા. માથા ઉપરથી મુગટ ઉતારી દો. ઉતાર. હવે તમે કોઈ નગરના રાજા નથી, મારા ઘરના દાસ છો. પાંચે પાંચ પોતાના માથા ઉપરથી મુગટ ઉતારો. દુશાસન ઉતારી લે મુગટ અને મૂકી દે મારા પગની નીચે. યુધિષ્ઠિરના મુગટ ઉપર પગ રાખીને બોલો, હવે શું કહો છો? રમત પૂરી? અરે ભાણિયા, રમત આ રીતે પૂરી ન થાય. એક દાવ જીતે તો આપણે બધું પાછું દઈ દેવું છે. ખાલી પાસા એના જોડા જતા રહે તો એ બધું પાછું દઈ દેવું છે. પણ ગંધાર નરેશ શકુની, મારી પાસે લગાવવા માટે હવે એક વસ્તુ નથી.
હજુ તમારી પાસે એક વસ્તુ છે. કર્ણ બોલ્યો, હું સ્વપ્નમાં પણ અસત્ય નથી બોલતો, સૂત પુત્ર કર્ણ, મારી પાસે હવે એક પણ વસ્તુ નથી. અરે કેમ ભૂલી જાઓ છો, તમારી પાસે હજુ તે મૃગ નયની દ્રૌપદી છે. અને દુર્યોધન ઉભો થયો, ભીમ ઉભો થયો, સૂત પુત્ર કર્ણ. અરે તું મારો દાસ છે, જગ્યા સંભાળીને બેઠ, ઊંચા અવાજે બોલ નહીં, અને દાસોને કઈ ભાષામાં બોલવું જોઈએ એ ભાષાનો અત્યારથી અભ્યાસ કર, બેસી જા. એ મૃગ નયની દ્રૌપદીનું શું? અરે ભાણિયા, તારી પાસે હજુ એક દાવ છે, એક જીતી જા, તને બધું દઈ દઉં, તો હું તે યજ્ઞની શિખામાંથી ઊભી થયેલી આમ પાંચે પાંડવોના પાંચ પુત્રોની માતા અમારી અર્ધાંગિની દ્રૌપદીના દાહ પર લગાવું છું. અને હે જન્મેજય રાજા, ભીષ્માદી અને વિદુર આદિને તો મૂર્છા વીજળી પડી હોય એમ થયું છે. સામાન્ય સભામાં પણ ધિક્કાર 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 નીકળી પડ્યો છે. અને હે જન્મેજય રાજા, શકુનિના સિદ્ધ પાસા જીત મિત્તેવાનો અવાજ થતા આખી સભામાં સન્નાટો અને ચારે જણા ખણખડાટ હસ્યા છે. અરે દુર્શાસન, એ મૃગ નયની દ્રૌપદી આપણી દાસી બની છે. અરે વિદુર, તારી જગ્યાએથી ઉભો થા, અને યુવરાજનો આદેશ છે, જાતે દાસી દ્રૌપદી જ્યાં હોય ત્યાંથી અને અહીંયા મારી સામે હાજર કર. દાસીના રૂપમાં તે યાજ્ઞ સૈની કેવી દેખાય છે, મારી આંખોથી તને આ સભાના મધ્ય જોવાને હું માંગુ છું. ઉભો થા, તારી જગ્યાએથી જા, અને યુવરાજનો આદેશનું પાલન કર. ઉભો થયો પોતાની મોટા ભાઈ, આ કુલાંગાર પુત્રને હજુ કહું છું, તમે ત્યાગી દો. અરે દુષ્ટ બુદ્ધિના દુર્યોધન, કોઈ કુલાંગાર વ્યક્તિ જ પોતાના ઘરની કુલ વધુ માટે આવા શબ્દો વાપરી શકે? તારા સિવાય આ જગતમાં તારા જેવો દુષ્ટ પુરુષ ના મેં મારા જીવનમાં જોયો છે, ના જોઈ શકાશે. જે આ ભરી સભામાં કુલ વધુને તું આ શબ્દોથી, અરે ધર્મની દુહાઈ દેનારા, બેસી જા તારી જગ્યાએથી, રવે તે થઈને રહેશે. એક સૈનિકને મોકલ્યો છે, અને બિલકુલ રજસ્વલા સ્થિતિમાં એક વસ્ત્રમાં લપેટાયેલી દ્રૌપદી, અને સૈનિકે આવીને બધી વાત કરી છે. શું મહારાજ ઇન્દ્રપ્રસ્થ એટલું ભાન ભૂલ્યા, પોતાની જાતને હાર્યા, અને છેલ્લે મને પણ એક વસ્તુ મૂકીને દાવ પર લગાવી? મને બોલાવનારો કોણ છે? તે દુર્યોધનના આદેશને હું માનતી નથી. હું ઇન્દ્રપ્રસ્થની મહારાણી છું, અને દૃષ્ટ ધૂમને મેં બેન પાંચાલની પુત્રી છું. એ ધૃતરાષ્ટ્ર પુત્રના આદેશથી ઊભી થવા વાળી નથી. જા જઈને પૂછ. એ ધર્મરાજ યુધિષ્ઠિરને કે પહેલા પોતાની જાતને હાર્યા છે કે પહેલા મને હાર્યા છે? અને જો પહેલા પોતાની જાતને હાર્યા હોય તો મને દાવ પર મૂકવાનો એમની પાસે કયો અધિકાર છે, જે અધિકારે મને દાવ પર મૂકી હોય? આઈને વાત કરી છે, પ્રશ્ન મૂક્યો છે કે યાજ્ઞસૈની દ્રૌપદી કહે છે કે હું આ ધૃતરાષ્ટ્ર પુત્રનો આદેશને માનવા વાળી નથી, હું તો ઇન્દ્રપ્રસ્થની મહારાણી અને દ્રુપદની પુત્રી યાજ્ઞસૈની છું. એ પૂછે છે કે પેલા મહારાજ યુધિષ્ઠિર પોતાની જાતને હાર્યા છે, અને હાર્યા હોય તો મને દાવ પર મૂકવાનો એમનો શું અધિકાર છે? અરે આ બધી ધર્મની ચર્ચા છોડી દે, હટી જા. અને હે દુર્યોધન, હે દુર્શાસન, બધી વાત મૂક અને તું જા.
લે તો આ તે પાંચાલની પુત્રીને અને ઇન્દ્રપ્રસ્થી મહારાણીને દાસી પણ શું હોય તેની ખબર પડે. લે તો આ જા અને હે જન્મે જય રાજા, મદિરાના પાનમાં મદરક્ત થયેલો તે દુર્શાસન દ્રૌપદી આયો પાસે આવ્યો છે, ઉભી થા. અરે તારી બોલવામાં શિષ્ટતાનો ઉપયોગ કર ગાંધારી પુત્ર. અરે શિષ્ટતાની ભાષા દાસીઓ સાથે ના હોય, તું અત્યારે કોઈ અમારી સંબંધી નથી, એકમાત્ર દાસી છે. આગળ થઈ જા, આગળ થઈ જા. અને આખા મહેલમાં દોડતા હે જન્મે જય રાજા, દ્રૌપદીને એના માથાના વાળથી પકડી લીધી છે. અને જેમ એક હરણીને કોઈ શિકારી પકડી લે તે રીતે માથાના વાળથી પોતાના જમણા હાથથી માથાના વાળથી જમીન ઉપર ઘસડતા ઘસડતા, અરે દુષ્ટ દુર્શાસન, એ સભામાં મારા પિતા સમાન, મારા પિતા સમાન અને મારા પિતાથી પણ મોટા દાદા સમાન વૃદ્ધ વડીલો સામે હું આ રજસ્વલા સ્થિતિમાં એક પસ્ત્રથી લપેટાયેલી દ્રૌપદી જવા માંગતી નથી, તું મને રોક, તું મને આ રીતે લઈ ના જા. અરે ચાલ હે જન્મે જય રાજા. ઘસેડતા ઘસેડતા જ્યાં સભા મધ્ય પાંડવો સહિત દુનિયાભરના રાજાઓ બેઠા છે અને મહારાજ ધૃતરાષ્ટ્રની તે સભામાં વાળ પકડીને દ્રૌપદીને ખેંચતા લાયેલી જોવામાં આવી છે અને વાળને છોડાઈને દોડી છે કુત્રા. અને હે જન્મે જય રાજા, બધા રાજાઓ જાણે દિવાલ ઉપર દોરેલા ચિત્ર થઈ ગયા હોય તેમ સ્તબ્ધ થઈ ગયા છે. કુતરા છોડી દે મને, અને વાળ છોડાઈને દોડી છે. મહારાજ ધૃતરાષ્ટ્ર તમે મારા પિતા સમાન છો, અને જે દિવસે મને પરણીને આયા જે તમારા આપેલા આશીર્વાદ તમે યાદ કરો. શું કુરુકુલમાં પોતાની કુરુ વધુઓ સાથે આ રીતનો વ્યવહાર થાય છે? વીરતાનું મૂલ્ય ચૂકવીને જે રીતે મને લાવવામાં આવી, પોતાના પાંચ પતિઓની સામે જોયું છે અને જ્યાં ત્રાસી નજરથી જોયું, બધું હારી જવાનું જે દુઃખ ન હતું એટલું તો દ્રૌપદીની ત્રાસી નજર પડતા પાંડવોનો તેજો વધ થયો છે, નીચું જોઈ ગયા છે. આ સભામાં આ રીત થશે? તમે મને જવાબ આપો કે આ પાંડુ પુત્ર ધર્મની દુહાઈ દેનારા પહેલા પોતાની જાતે હાર્યા છે પછી મને દાવ પર લગાવી છે, કે પહેલા અમારા પ્રશ્નનો જવાબ આપો અન્યથા. ધૃતરાષ્ટ્ર ને નિરઉત્તર જોતા દોડતી પહોંચી છે ભીષ્મ પાસે. પિતામા, જે સભામાં વૃદ્ધ નથી હોતો તેને સભા નથી કહેતા, અને જે સભામાં વ્રત નથી હોતો તેને સભા નથી કહેતા, અને જે વૃદ્ધમાં ધર્મ નથી હોતો તેને વૃદ્ધ નથી કહેતા, અને જે ધર્મમાં સત્ય નથી હોતું તેને ધર્મ નથી કહેતા, અને જે સત્યને યોગ્ય સમયે વાપરવાની અને જે સત્યમાં કપટ અને પડદો હોય છે તેને સત્ય નથી કહેતા. મારા પ્રશ્નનો જવાબ આપો. આખી સભામાં એકમાત્ર વ્રત હોય તો તે તમે છો, હું તમારી પુત્રી સમાન છું. તમને પ્રશ્ન પૂછું છું કે જે થઈ રહ્યું છે તે મારા માટે બરાબર છે? અને હે જન્મે જય રાજા, પોતાના સિંહાસનને બે હાથે પકડી રાખ્યું છે. અરે પુત્રી, ધર્મનું તત્વ અતિ સૂક્ષ્મ છે, આમાં હું તને કશું કહી શકું તેમ નથી કે સત્ય શું અને અસત્ય શું. પત્ની તો હંમેશા પતિને અધીન જ હોય છે, માટે મારું ધર્મ જ્ઞાન આમાં સ્પષ્ટ કહી શકતું નથી કે જીતા પહેલા દાવ પર લગાવાય કે ન લગાવાય. દુર્યોધને તને ધર્મ જીધી છે કે અધર્મથી, આ ગંગાનો પુત્ર સ્પષ્ટ કરી શકતો નથી. દોડતી દ્રુપદ પાસે ગઈ છે. તમે તો મારા પિતાના મિત્ર છો અને એ ન્યાયે
ખભા ઉપર ધનુષ રાખીને ફરનારા કોઈ આગંતુક અને બીજા ન ઓળખતા હોય તેવાની સ્ત્રી હોય તો શું આપના જેવો બ્રહ્મ વર્ચસ્વ ધરાવનારો પુરુષ આ બાબતે ચૂપ રહી શકે છે? પુત્રી, મને માફ કરી દેજે. અરે આ બધા કલાપ ને બંધ કરી દે દ્રૌપદી, તું અત્યારે એક દાસી માત્ર છે, અમારી સામે આવી જા અને જો આ મારા ખુલ્લા પગ, પોતાના પગના જમણા પગના ધોતિયાને પગ ઉપરથી હટાવીને જાંગ પીટતો દુર્યોધન બોલ્યો છે, અહીં મારી પાસે બેસી જા. અરે મૂર્ખ દુર્બુદ્ધિના દુર્યોધન, તને સહેજ લાશરમ આવી જોઈએ, તું કોના સાથે આવી વાત કરે છે? બહુ ડાપણની વાતો ના કરીશ. કર્ણ બોલ્યો, પાંચ પતિઓની સાથે રહેવા વાળી સ્ત્રીનું માન શું ને અપમાન શું? પાંચ પતિઓ સાથે રહેનારી તો એક વેશ્યા જ હોય, અને વેશ્યાને અહીંયા આ રીતે તો શું છે, આના કપડા કાઢીને તને અહીંયા કપડા પહેરેલી અથવા તો નગ્ન અવસ્થામાં લાવવામાં આવી હોત તો પણ આમાં કશું ખોટું ના થાત. કર્ણના મોઢેથી વાક બાણ છૂટી છે. આખી સભામાં કૌરવોનો અરમાન ભાઈ દાસીનો પુત્ર યુધિષ્ઠિર ઉભો થયો છે અને એ બોલ્યો છે, ધિક્કાર છે આ કૌરવોના, રાજાઓથી ભરેલી સભાને મારી ફિટકાર છે, ધિક્કાર છે. આ યુધિષ્ઠિરના જુગાર વ્યસનના કારણે જેની કીર્તિ દિગંત અને દિશાઓ વટાવી ચૂકી છે તેવા કુરુવંશમાં બ્રહ્મર્ષિ પુરુષોની લેખની જેનો યશ લખતા થાકતી નથી તેવાના વંશમાં આવા કુલાંગાર પુત્રો પાક્યા છે જે એક દ્રૌપદીનો પ્રશ્નનો જવાબ આપી શકતા નથી. હું તો મારે મન દ્રૌપદીને આમાં નિર્દોષ જ ગણું છું. બેસી જા, અરમાન છે તું. કર્ણ બોલ્યો, મેં સાચું જ કહ્યું છે, વેશ્યાનું માન શું અને અપમાન શું? અરે દુર્શાસન, તે આનું એક વસ્ત્ર એના ઉપર લપેટાયેલું છે, એના એને કાઢીને પણ અહીંયા લાયો હોત તો પણ આના માન અપમાનનો પ્રશ્ન ના રહે. મોઢું સંભાળીને બોલ સુત પુત્ર કર્ણ. અને દુર્યોધનના મોઢેથી આદેશ છૂટી ગયો છે, આ મારો મિત્ર સાચું કહે છે, વેશ્યાનું માન શું ને અપમાન શું? લઈ લે આનું એક વસ્ત્ર અને હે જન્મેજય રાજા, દુર્શાસન દોડતો પેલી બધાને વિલખતી બધાને પૂછે છે, મને કોઈ બચાવનારો છે? આ શૂરવીરોથી ઘેરાયેલી આ સભામાં અને એનો હાથ દ્રૌપદીના એક વસ્ત્ર ઉપર પહોંચી ગયો છે. અને હે જન્મેજય રાજા, આંખો બંધ કરીને દ્રૌપદી પૂર્વે વ્યાસ અને વશિષ્ઠ મનીઓ પાસેથી મેં જાણી લીધું હતું કે આપત્તિના કાળે કોઈ કોઈનું ના થાય તે વખતે કેવળ ગોવિંદને પોકારવા જોઈએ. અને સાડી ખેંચાતી થઈ પોતાના દાંતે દબાઈ હે ગોવિંદ દ્વારિકા વાસી, કૃષ્ણ ગોપી જનપ્રિય, કૌરવે પરિભૂતામાં કિમ ન જાનાસિ કેશવ, ગોવિંદ દ્વારિકા વાસી. અને હે જન્મેજય રાજા, ભગવાનને બોલાયા છે કે કૌરવોની સભામાં આ કૌરવોથી ઘેરાયેલી દ્રૌપદી આજે
કોઈ જેને હું તો એમ સમજતી હતી હે કેશવ કે જેને હું પરણીને આવી છું આવા વીર પુરુષોની અર્ધાંગની થતા મારા મનમાં એક ઊંડું અભિમાન રાખીને ચાલનારી હું કે જેના અંગને કદી સૂર્યના પ્રકાશે જોયો નથી સૂર્ય જેના અંગને જોઈ શક્યા નથી એને આ રીતે નિર્લજ થતી જોતા જે પોતાની જાતને વીર તરીકે ઓળખાવનારા પણ આ રીતે બેસી રહેશે હું તો આ કુલની કુલવધુ થઈને આવી ભીષ્મ જેવાના ગૌરવ ગાથાને સાંભળી હતી જે સભા મારા પિતાના મિત્ર એવા બ્રહ્મવર્ચસ્વ દ્રોણથી ઘેરાયેલી છે આજે આમાંથી કોઈ મારા સહાય નથી મેં તો જાણ્યું છે કે અંત સમયે કોઈ પણ સમયે કોઈ પણ જીવના સગા તો કેવળ આપ હો છો હે ભગવાન મારી આખીએ અંતર ચેતના અમે તમારામાં સમર્પણ કરી છે લાજ જશે તો કોની જશે અમારી તો શું શાસ્ત્ર તો કહે છે તું કણ કણમાં વ્યાપક છે બધી જગ્યાએ તારા કાન છે હમણાં તારા કાન સુધી અવાજ આવ્યો કે નહીં પણ ના ના હું કયા સંબંધે તને બોલાવું તારે ને મારે તો શું સંબંધ યાદવ રાય તારે ને મારે શેનો નાતો હું પાંચાળી તું જાદવ તારી ને મારી નોખી જાતો યાદવ રાય તારે ને મારે શેનો નાતો તારે ને મારે હાવ નોખી જાતો જો હોત તારી બેન સુભદ્રા તો ક્યારનો થઈ ગયો હોત તું રાતો અને પોતાના દાંતમાં ભરાયેલી સાડી છે અને દુર્યોધન દુર્શાસન એક ઝટકાથી ખેંચી હે ગોવિંદ મોહન મારો માડી જાયો વીરજો વિનતી સુણી નવેલો આવજે રેલો મોહન મારો માડી જાયો વીરજો વિનતી સુણી નવેલો આવજે જીરે વિનતી સુણી નવેલો આવજે લો માડીનું મુખ તો મેં મોઢે જોયું નથી માતા વગરની હું અને જેનો જે મારો સહોદર ભાઈ છે તે દૃષ્ટ ધૂમન તો ગણો આગો અને તે સહોદરને પણ શી ખબર કયા ધર્મોની બેડી હોય કોણ જાણે આ માનવીય સંબંધોને આજે તું જ મારો માડી જાયો વીર છે અમે તો જીવ કક્ષાના છીએ ગમે ત્યારે ગમે તને મારો કહી દઈએ પણ ઋષિ મુનિઓ તો કહે છે કોઈ પણ સમયે મારો થવા વાળો હોય તો કેવળ તે તું છે એ જીરે વિનતી સુણી નવેલો આવજે રેલો એ જીરે વિનતી સુણી નવેલો આવજે રેલો જેના અંગને કદી સૂર્યનો પ્રકાશ જોઈ શક્યો નથી પાંચે પાંડવ મને પરણીને લાયા મને એક વસ્તુ સમજ્યા છે ભિક્ષાની માફક મને વેચી છે તોય મારા મનમાં ગર્વ અનુભવતી કે વીરતાનું મૂલ્ય ચૂકવીને મને લાયેલા ઉત્તમ ક્ષત્રિયો મારા મનમાં હું ફૂલી માતી ન હતી આ કુરુ વંશીઓના ભરત આદિ રાજાઓના ચરિત્ર સાંભળતા કોઈ પણ
વખતે કોઈ પણ જીવના મારા થઈ શકો એવા તો ખાલી તમે છો. કૌરવ મળ્યા છે આજ શામ તારે લો, કૌરવ મળ્યા છે આજ શામ તારે લો. બધા કુરુવંશીઓ, હું તો કૌરવ અને પાંડવોમાં કઈક અંતર જોતી હતી, પણ આજે કોને પાંડવ કહું કોને કૌરવ કહું? કૌરવ મળ્યા છે આજ શામ તેર લો, કૌરવ મળ્યા છે આજ શામ તેર લો, કૌરવ મળ્યા છે આજ શામ તેર લો, કૌરવ મળ્યા છે આજ શામ તેર લો. આંધળા ના આંધળા કહેવાય જો, વિનતી સુણી નવેલો આવજે લો. આ તો બધા આંધળાના છે પણ આ દેખતા ના આજે આંધળા થયા છે. હે કેશવ, પાંચે ભાઈઓ જયારે કુંતીને મને ભિક્ષા કહીને સંબોધી ત્યારથી જ મારે સમજી જવા જેવું હતું કે આ પાંચેના મન એક સ્ત્રીનું મૂલ્ય શું હોય છે. પાંડવ રમે છે આજ શોગ ઠેર લો, પાંડવ રમે છે આજ શોગ ઠેર લો. હાર્યા છે કઈ ધરણી ને ધાવજો, વિનતી સુણી નવેલો આવજે લો. ભલે બધું હારી ગયા, હું ક્યાં જાણતી હતી આ પાંડવો છે? સાવ કુંભાર શાળામાં રહેતા અમે તો અમને બ્રાહ્મણો જાણ્યા હતા. હારી જશે તો વરી ઝૂંપડીમાં રહીને મારું જીવન વિતાવી દઈશ, પણ બધું હારતા હારતા તે મને પણ હારી ગયા છે. હવે જીવીને વીરા શું કરું રે લો, હવે જીવીને વીરા શું કરું રે લો, હવે જીવીને વીરા શું કરું રે લો, હવે જીવીને વીરા શું કરું રે લો. જ્યારે જ્યારે ઇન્દ્રપ્રસ્થ મળવા તમે આવતા, પહેલા મારા કક્ષમાં આવતા, સુભદ્રાને નહીં તમે મને મળતા, અને કૃષ્ણ 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 કહેતા, જેની જીભ સુકાતી ન હતી એના કેશને આ દુષ્ટ બુદ્ધિનો દુર્યો દુર્શાસન આજે અભડાઈ ગયો છે. હવે જીવી ને વીરા શું કરું રે લો, હવે જીવી ને વીરા શું કરું રે લો, જીવવામાં નથી કાંઈ સાર જો, વિનતી સુણી નવેલો આવજે રે લો. હે ગોવિંદ, દ્વારિકા વાસિની કૃષ્ણ ગોપી જનપ્રિય, કૌરવે પરિભૂતામાં કિમ ન જાનાસિ કેશવ. આ કૌરવ રૂપી સમુદ્રમાં મારી નાવડી ડૂબી રહી છે, આ કૌરવો આ રીતે મારું અપમાન કરી રહ્યા છે, તમે નથી સાંભળતા? કૃષ્ણ કૃષ્ણ મહાયોગી વિશ્વ બાવન વિશ્વાત્મન, પ્રપન્ના પાહી ગોવિંદે કુરુ મધ્યે અવસિદિતમ. અને ભૂલ્યા
મુગટ ભૂલ્યા મોજડીર લો મુગટ ભૂલ્યા મોજડીર લો અને ભૂલ્યા મુગટ ભૂલ્યા મોજડીર લો મુગટ ભૂલ્યા મોજડીર લો અને ભૂલ્યા છે કઈ દેહડીઓ ના ભાન જો વિનતી સુણી ન વેલા આવી આર લો જીરે વિનતી સુણી ને વેલા આવી આર લો અને રંગ બેરંગી ભાત ભાત નાર લો રંગ બેરંગી ભાત ભાત નાર લો ચીર પુર્યા છે વાલે સામ ટાર લો શિર પુર્યા છે વાલે શામ ટાર લો ચીર પુર્યા છે વાલે શામ ટાર લો ચીર પુર્યા છે વાલે શામ ટાર લો અને હે જન્મે જય રાજા એક વસ્ત્રમાં લપાટા આવેલી તે દ્રૌપદીમાં ભગવાન તેની સાડીમાં પ્રવેશ અવતાર કરીને એક પછી એક પછી એક પછી 999 સાડીઓ 10,000 હાથીઓનું બળ ધરાવનારા તે દુર્શાસન આખી સભા વિસ્મય થઈને જોઈ રહી છે સાડીનો પ્રવાહ ક્યાંથી આવી રહ્યો છે અને હે જન્મે જય રાજા બધા વિસ્મય વચ્ચે સાડીનો ઢગલો થવાને લાગ્યો છે 10,000 હાથીઓનું બળ ધરાવનારા તે દુર્શાસનને ઢગલો થાકથી થાકેલો પડી જતા જોયો છે બધાએ અને એક વસ્ત્રમાં લપેટાયેલી દ્રૌપદી પોતાના હાથને આંખો વડે ઢાંકીને ઊંચા સ્વરે રુદન કરી રહી છે હે જન્મે જય રાજા ક્ષત્રિયોની તે ફરેલી ખચાખચ સભામાં ધૃતરાષ્ટ્ર પણ વિદુરને પૂછી રહ્યો છે શું થઈ રહ્યું છે દસ હજાર ગજ બલ ઘટ્યો ઘટ્યો ને 10 ગજ ચી क्या करे वैरी प्रबल जो सहाय करे रघुवी 10,000 गज बल घट्यो पण घट्यो ना 10 गज ची क्या करे वैरी प्रबल सहाय करे रघुवी અને દ્રૌપદી ઉભી થઈ છે હે જન્મે જય રાજા આ કુરુકુલના તમામ રાજપૂતો તમામ ક્ષત્રિયો અને રાજાઓથી ભરેલી આ સભા જાણી લે હું યજ્ઞની શિખામાંથી ઉભી થયેલી દ્રૌપદી પાંચાલ પુત્રી દ્રૌપદી તમ કુરુ વંશીઓને શ્રાપ આપી રહી છું બોલવા જાય અને તરત જ મહેલમાં ગાંધારીનો પ્રવેશ થયો છે પુત્રી 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 અને ગાંધારી આવી છે અને તેને એકદમ દ્રૌપદી બાથે પડી ગઈ છે અને ગાંધારી બોલવાને લાગી છે મારું ધાવણ ધાવીને પેદા થયેલા બધાએ આ કૌરવો તમારી શું આ મર્યાદા છે તમે આંખના આંધળા નથી માત્ર રાજા થઈને બેઠા છો પણ હૈયાની આંખ પણ ખોલો આ જો દ્રૌપદી શ્રાપ દઈ દેશે તો
અને તે જ વખતે ધૃતરાષ્ટ્ર, અરે પુત્રી તું અમને કુરુવંશીઓને શ્રાપ ના દેતી, બેટા તું મારી પાસેથી વરદાન માંગી લે, શાંત થઈ જા. વરદાન માંગી લે દીકરી, તારા મનમાં હોય તે માંગી લે. મને વરદાન માંગવા આપવા ઈચ્છતા હોય બાપુજી તો સૌથી પહેલા ઇન્દ્રપ્રસ્થના નરેશ મહારાજ યુધિષ્ઠિર પોતાના આયુધો સહિત દાસત્વથી મુક્ત થાય, જેને લઈને એમના પુત્રો દાસના પુત્રો ના કહેવાય, રાજાની હું મુક્તિ માંગુ છું. આ સ્ત્રીની ઊંચાઈ છે બા. આ ભૂતો ને ભવિષ્યથી ઠીંગણા 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 પુરુષો જ્યારે પણ વ્યક્તિત્વમાં થાય ત્યારે સ્ત્રીના સમર્પણ અને સ્ત્રીની એ ઊંચાઈ આગળ ઘણા ઠીંગણા થાય છે. અરે પુત્રી તે માંગ્યું ને મેં દીધું, મારો પુત્ર યુધિષ્ઠિર આજે દાસત્વમાંથી મુક્ત થયો, જા મારી મારું તને વચન છે. અને શકુની આદિ બધા આમ જોઈ રહ્યા છે પણ રાજાના વચનમાં કોઈ વચ્ચે બોલે તેમ નથી. પુત્રી હજુ તને આપતા મારું મન ભરાતું નથી, માગ. તો બીજું વરદાન મને આપવાને માંગતા હોય તો હું અને આ ચારે ચાર મારા બીજા પતિ બધા દાસત્વથી મુક્ત બનીએ, બીજા વરદાનમાં અમને અમારા આયુધો પ્રાપ્ત થાય. જા દીકરી, આ પણ મેં તને દઈ દીધું. બીજું માંગ, હજુ મારું અયુ ધરાતું નથી. અને દ્રૌપદી બોલી છે મહાભારતમાં, હું ક્ષત્રિય કુલમાં જન્મેલી, પાંચાલ કુલમાં જન્મેલી અને આપની પુત્ર વધુ છું. કોઈ પણ ક્ષત્રાણીએ કદી આપનાર પાસે બે થી વરદાન ન વધારે વરદાન ન માગવા જોઈએ. બે થી વરદાન વધારે વરદાન માગીને હું મારી તેજસ્વીતાનું અપમાન કરવા માંગતી નથી. અરે દીકરી, ભલે તું માગે નહીં પણ હું બાપ તરીકે તને બધું આપી શકું છું. જા, હું તને યુધિષ્ઠિર જે પણ રાજ કોષ પૂર ધન ઇન્દ્રપ્રસ્થ જે બધું હારી ગયા છે એ બધું હું તને હમણાં હાલ જ આપી દઉં છું, પણ તું શાંત થઈ જા. આખી કુરુસભામાં સન્નાટો થઈ ગયો છે. માનવ જાતિના ઇતિહાસની આ અશ્લીલ ઘટના મહાભારતના તે કાળમાં ઘટી છે. અને હસ્તક્ષેપ કરનારા હોય તો તે કેવળ કૃષ્ણ હતા. બા, દ્રૌપદી એ કેવા આર્ત ભક્તોમાં ગણાય છે જે પોકાર કરી શકે છે. ગોવિંદ દ્વારિકા વાસિન, જો ને મહાભારતમાં બોલી છે ગોવિંદ, પછી વિચાર કર્યો કે ગોવિંદ કહું ને કદાચ ના સમજણ પડે તો દ્વારિકા વાસિન. દ્વારકા તો ઘણું દૂર છે. કૃષ્ણ તો એ કે કૃષ્ણ નામ કદાચ ના સમજણ પડે તો ગોપી જનપ્રિય, તમે ગોપીજનોના પ્રિય છો અને આ હું પણ એક ગોપી. કૌરવે પરિભૂતામાં કિમ ન જાનાતિ કેશવ, કૃષ્ણ કૃષ્ણ મહાયોગી વિશ્વભાવન વિશ્વાત્મન. પ્રપન્ના પાહી ગોવિંદ કુરુ મધ્યે અવસીદિતમ. કેવો પોકાર કર્યો છે બા. અને આપણે પણ બા મહાભારતના રણમાં દ્રૌપદીની દશા છે, પણ પોકાર હંમેશા બીજાને કરીએ છીએ. જો પણ હરિ આવો હરિ આવો,
હરી આવો આજે તમને પોકારું મારા હરી આવો હે હરી આવો અને ભરી રે સભામાં જ્યારે દ્રૌપદી બોલાવ્યા એક જ પલમાં હરી દોડતા રે આવ્યા 999 ચીર પૂરવાને કાજે તમને પોકારું મારા હરી આવો અને આનંદ મૂર્તિની અરજી સ્વીકારો હરી તમે સાંભળજો મારા પોકારો મોડું રે કરો તો હરી તમને નહીં છાજે તમને પોકારો મારા હરી આવો આજે હરી આવો હરી આવો હરી આવો આજે તમને પોકારો મારા હરી આવો હે તમને પોકારો મારા હરી આવો પરી સભામાં જ્યારે દ્રૌપદી બોલાવ્યા 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 એક જ પલમાં હરી દોડતા ને તમને પોકારો મારા હરી આવો આજે હરી આવો હરી આવો હરી આવો આજે તમને પોકારો મારા હરી આવો
बोलो कृष्ण कन्हैया लाल की जय रामचंद्र भगवान की जय सदगुरु देव की जय ओम नमः पार्वती पतये हर हर महादेव जाओ कहाँ तजी शरण तिहारे जाओ कहाँ तजी शरण तिहारे राजा राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो